હું શું કહું, આપણો આદિ હજુ આવ્યો કેમ નહીં? અરે પેલી મીરા વિશેની વાત કરવાની છે, કેટલાય દિવસથી. કા તમે હાજર હો તો એ હાજર ન હોય, એ હાજર હોય તો તમે હાજર ના હો. આજે તમે બંને ઘરમાં છો, આજે વાત કરી જ લેવી છે, સમજ્યા? હું એ જ વિચારું છું. આવવા તો દે ને. મમ્મી પપ્પા હું જાઉં છું. અરે શું જાઉં છું? તું બેસ. શું કામ છે? મારે ઉતાવળ છે. અરે મારે કામ છે. બેસ ને આદિ. પણ મારે જવું જરૂરી છે. અરે મારે કામ છે, મને જવાબ આપીને પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. મારી વાત કરતા પણ મારું કામ મહત્વનું છે. અરે પણ મારે કામ કેટલું મહત્વનું છે તને કઈ ખબર પડે છે? તમારું કામ મહત્વનું છે પણ મારે મળવું જરૂરી છે. તારું મળવાનું ફાલતું વસ્તુ હોય બધી. મારું કામ એવું છે કે આખી જિંદગીની ભૂખ નીકળી જાય. ભૂખ નીકળી જશે એવી વાત કરો છો? હવે તું મને કે, તારું મીરા સાથે લગ્નની વાતનું ક્યાં સુધી પહોંચ્યું? અને શું કહે છે મીરા? એ વાતનો ડર હતો કે તમે જેને એનો સવાલ ન કરો તો સારું. જો હું એને મનાવી રહ્યો છું અને એ લગ્ન માટે તો માની ગઈ છે, પણ આ મંદિરમાં લગ્ન કરવાની ના પાડે છે. ઘરેથી રાજીખુશીથી બધા માને તો એ લગ્ન કરવા માટે તૈયાર છે, અને હું અત્યારે એને જ મળવા જતો હતો. મારી રાહ જોતી હશે. બેટા હે, લગ્ન માટે માની ગઈ પણ મંદિરમાં લગ્ન નથી કરવા. હા એટલે આપણે એના ત્યાં જઈએ અને આપણે વાત કરીએ એવું? હા એટલે પહેલા તો એમ કહે છે કે મારા દાદા અને દાદી જો માની જાય તો વાત આગળ વધે. મને લાગતું નથી કે દાદા અને દાદી વાત માને. એને લગ્ન માટે વાંધો નથી ને? ના બસ હા આપણું કામ થઈ ગયું. એટલે તું એને એકવાર અહીંયા મારી પાસે લાવીને બેસાડ, એટલે એનું બધું સમજાવી દઈશ. તમે લોકો હા પાડવાથી શું થવાનું છે? અરે એ ચિંતા બધી તું મારા ઉપર છોડી દે. તારે એટલું જ કરવાનું છે, એને ત્યાંથી લઈ તારા પપ્પા માં જે આવડત છે ને એ કોઈ ના માં નથી. શું કેવું તમારું? તારી મમ્મી નો પરિવાર ના જ પાડતો તો લગ્ન માટે. પૂછી લે એક્ઝામ્પલ. સારું કેવાય તો કઈ વાંધો નહીં, હું એને કહીશ ને આ જે અત્યારે મળવા જાઉં ત્યારે અહીંયા ઘરે લેતો આવું. બીજું શું? એટલે તારે બહુ ઉતાવળ હતી. હું કહેતો તો મારે મળવું જરૂરી છે. જરૂરી છે ને? મારું કામ તમારા કરતા સારું હતું અને તમે વાત તો એ જ લાવ્યા ને. તમારી મહત્વની વાત શું હતી? આ જ ને, બીજું કઈ? અરે તારું કામ છે ને બહુ જરૂરી છે એને મળવાનું, પણ તારું એને મળવું મારા માટે બહુ જરૂરી છે. હા એ પણ છે. સારું પપ્પા, હવે તમે લોકો રજા આપતા હોય તો હું જાઉં. હા બેટા જાઉં નહીં, એને મંદિરમાં લગ્ન કરાવવા માટે મનાવવાની છે, એટલે આજે ને આજે તારે એને આપણા ઘરે તો લાવવી જ પડશે. સમજી ગયો? સમજી ગયો. એને ગમે તેમ કરીને, પણ એ બહુ ડરપોક છે. ઘરે આવવા માટે આજે માની જાય તો સારું. બેટા એનો ડર કાઢવું એ તારું કામ છે અને ઘર સુધી પહોંચાડવી એ પણ તારું કામ છે, પણ આ ઘરમાં લગ્ન કરીને એને લાવવી કેવી રીતે ને એ મારું અને તારા પપ્પાનું કામ છે. હા બાકીનું બધું તમે જોઈ લેશો, પણ મારે ઘર સુધી તો લાવવી પડશે ને. હા તમે લોકોને એકવાર મળાવવી પડશે ને. હા એને એવું જ કહેજે કે બસ ખાલી એમ જ મમ્મી પપ્પા તને મળવા માંગે છે, એમ કરીને લઈ આવ. તમે જેમ કહ્યું જેને મેં અત્યાર સુધી કર્યું છે. તમે કહ્યું કે મીરાને તું પટાવજે, એની સાથે તારે લગ્ન કરવાના છે. હા હું તમારી બધી વાત માનતો રહ્યો છું, પણ મને એ નથી સમજાતું કે તમે એના દાદાને દુશ્મન ગણો છો, તો પછી આપણે એને આ ઘરમાં લાવવાની જરૂર શું છે? અરે કાયમી દુશ્મની નથી,
એ દુશ્મની પણ પતી જશે અને આપણું કામ પણ પતી જશે. તું બીજી વાત છોડ, તું એને અહીંયા સુધી લઈ આવજે. બેટા તારે વાત જાણવી છે ને તો હું જણાવું. તારા પપ્પા મીરા સાથે તને પ્રેમમાં શું કામ પાડી, એને લગ્ન કરીને આ ઘરમાં એને વહુ તરીકે શું કામ લાવવા માંગે છે? કારણ કે મીરાના બાપાએ વર્ષો પહેલાં તારા પપ્પાએ જે જમીનનો સોદો કર્યો હતો ને, એ સોદામાં વચ્ચે પડ્યા અને 100 વીઘા જમીન પોતાના નામે કરાવી લીધી. એ વાત તો તને એકવાર કરી હતી મેં, તું ભૂલી જાય છે. અરે હા, પણ મને એમ હતું કે એ જમીન તમે લેવાના હતા પણ એ લોકોએ લઈ લીધી, એમાં શું થઈ ગયું? દુશ્મની છે ને બેટા. કોઈના સોદાની વચ્ચે પડીને તમે વસ્તુ ખરીદી લો તો દુશ્મની ન થાય તો શું, દોસ્તી થાય? અને તારા પપ્પાની દુશ્મનીનો બદલો તારે લેવાનો છે, આ વાત મગજમાંથી કાઢતો નહીં. એટલે મીરાને આપણા ઘરે લઈને આવ, એને વહુ કેવી રીતે બનાવીને એ બધું અમારા પર છોડી. હવે એને મળવા જવું બહુ જરૂરી છે. તારે બહુ જલ્દી હતું? હા જાઉં છું. હા તો જા. હા બોલ્યો છે હાઉ. દરેક વાતમાં નાની નાની ટોખોટો કરીને મોકલવો પડે છે. લગ્ન કરી લઈશું. અરે હું તો કઉ છું તું જલ્દી વાત કર ને, લગ્ન જ કરી લઈએ એટલે પછી જોવે તો પણ ઉપાદી નહીં. મારી હિંમત નો ચાલે, દાદાને જોઉં ને ત્યાં જ મને તો ડર લાગે છે. આ લગ્નની વાત તો બહુ દૂરની છે. અરે દાદાને મનાવો, દાદીને મનાવો, એ લોકોને વાત કર, એ માની જશે એટલે આપણે લગ્ન કરી લઈશું ને. અને ના માને તો? અરે શું કામ નહીં માને, તું કોશિશ તો કર, એકવાર કોશિશ કરીશ તો જરૂર માની જશે. ના ના મને તો ડર લાગે છે, દાદા મારી સામે આવે ત્યાં જ કઈ બોલવાની હિંમત નથી રહેતી. લગ્નની વાત હું તમે ઘરે આવીને માંગુ નાખો ને, તમે તમારા મમ્મી તમારા પપ્પા કાયદેસર રીતે માંગુ નાખશો ને તો મારા દાદા ક્યારેય ના નહીં પાડે. અરે એવું પણ થઈ શકે, પણ પહેલા તારે વાત તો કરવી પડશે ને, એમને પૂછવું પડશે. એ કદાચ ન માને તો પછી હું મમ્મી પપ્પાને વાત કરીશ ને બધા ઘરે આવીશું. જોયું ને, પોતાનો વારો આવ્યો ને પૂછવાનો તો તરત જ બોલતા બંધ થઈ ગયા. અરે અને મને સમજાવે છે કે તું વાત કર. એવું નથી કહેતો, પણ આ ઘરે વાત તો કરવી પડે ને તારે. પહેલા એકવાર તું વાત કરી દે, પછી બાકીનું બધું જોયું જશે. અને આમ પણ આપણે આવી રીતે બીતા બીતા બહાર મળવું એના કરતા સારું ને, જો એકવાર ઘરેથી હા પાડી દઈ ને પછી કઈ ટેન્શન જ નહીં. ઠીક છે, ચલો માન્યું કે મેં વાત કરી, દાદાએ હા પણ પાડી. તમારા ઘરનું શું? તમે વાત કરી, ચાહે લોકોએ ના પાડી તો? અરે ના, હવે મારા ઘરેથી મને પૂરો વિશ્વાસ છે ના જ ના પાડે. અને આમ જોવા જઈએ ને તો મેં એમ ઘરે થોડી ઘણી વાત કરેલી જ છે. અને હા, તને એક વાત તો કહેતા ભૂલી ગયો. શું? પપ્પાએ ને મમ્મીએ તને લઈને ઘરે બોલાવી છે મળવા માટે. ના હું નહીં આવું. અરે શું કામ? મને ડર લાગે, ત્યાં બોલાવીને મને ખીજાયા હોય તો, કે તું જ મારા છોકરાને બગાડે છે, તું એની સાથે વાતો કરે છે, તો હું શું જવાબ આપીશ? એવું કઈ નહીં થાય, હું છું ને તારી સાથે. હા હા હિંમત રાખ, તારે ઘરે તો આવવું પડશે. જો મારા ઘરે તો ખબર પડી ગઈ છે, બસ હવે તારા ઘરે વાત કરી દઈએ ને એટલે બધું ક્લિયર. અત્યારે જવાનું છે? હા અત્યારે જવાનું છે ને. જવું જ પડશે. જવું જ પડે ને. હા અત્યારે જઈ આવીએ તો પછી આગળ વાત ચાલે ને. ફાઇનલ? હા ફાઇનલ. જો મને કોઈ ખીજાવું ના જોઈએ તો હું આવું. કોઈ તને કઈ નહીં કહે, એક શબ્દ પણ નહીં કહે. આ તને જોઈ લે,
મમ્મી પણ તને જોઈ લે એટલે એ લોકો ખુશ થશે અમુકના કે વાહ અમારા દીકરાએ કેટલી સુંદર છોકરીને પસંદ કરી છે. ઠીક છે ચાલો. હવે સાંભળો, થોડી વાર પહેલા જ મને છે ને હાદીનો ફોન આવ્યો હતો, એ મીરાને લઈને આપણા ઘરે આવે છે. બસ હું તો રાહ જોઉં છું કે ક્યારે આવે અને આપણે ક્યારે એની સાથે વાત કરીએ અને પેલી 100 વીઘા જમીન આપણા નામે કરીએ. આ ભોળિયાએ પહેલી વખત મેં કીધું ને તરત કામનો અમલ મૂકી દીધો. અરે આવ બેટા, આવ. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. કેમ છે બેટા? સારું છે. અમે લોકો મને બોલાવી? હા બેટા, અમે લોકો હું અને તારા અંકલ તને મળવા માંગતા હતા. કેટલાય સમયથી તને મળવું હતું પણ શું કરીએ ને, મોકો જ નતો મળતો. હા પણ બેટા, દાદા દાદીની તબિયત સારી છે ને? હા અંકલ. મજામાં છે ને બધા? મજામાં છે. તો બસ, મને બહુ ચિંતા રહી દાદા દાદીની. બેટા આ તારા અંકલ છે ને કંઈક કહેવા માંગે છે તને. જો શાંતિથી શાંત મને સાંભળજો. હા બોલો ને. હવે ચાલતા આવી છે, બેસવા તો દે બે મિનિટ. તારે ઉતાવળ બહુ. વાંધો ને અંકલ, તમારે જે કહેવું હોય ને નિસંકોચ મને કહી શકો. તો બેટા, તને આદિ બહુ પસંદ છે કેમ? હા એ શું કહેવાની, એ તો શરમાયા કરશે. પણ ખરેખર બેટા તારી પસંદ ખોટી નથી. મારો દીકરો બહુ સમજો અને સીધો દીકરો છે. તો હું પણ ઈચ્છું છું કે તમે બંને એકબીજા સાથે ખુશીથી જીવન વિતાવો. પણ અંકલ, મારા દાદા વાત માટે નહીં માને તો? મારો મતલબ છે, મેં વાત સાંભળી છે કે તમારે ને દાદાને કંઈ બનતું નથી, કંઈ જમીનના ડખા છે. હા હા બેટા, તારા અંકલ કહે છે ને, સાંભળ તો ખરી. અમને તો તું બહુ જ ગમે છે બેટા. અમે તું નાની હતી ને ત્યારથી મારી ઈચ્છા હતી કે તને અમારા ઘરની જ વહુ બનાવું. હવે કહી દો ને છોકરીને. બેટા એ બધું બહુ જૂનું થઈ ગયું અને અમારા મગજમાંથી તે વસ્તુ ક્યારની નીકળી ગઈ છે. હા અને અમે હવે દાદા દાદી સાથે સંબંધ સુધારવા માંગીએ છીએ. તારા મમ્મી પપ્પાના પપ્પા મમ્મી હોય તો તે અમારા જ પપ્પા મમ્મી કહેવાય ને. ખરેખર તો જે ઘટના બની ગઈ એ ભૂલી અને એમનું અમારે ધ્યાન રાખવું જોઈએ. તું પણ અમારી દીકરી જેવી જ છે ને. તો જો દાદા દાદીને તું સીધું એમ કહીશ કે લગ્ન કરવા, એ જૂની વિચારધારાના માણસો કહેવાય, એ જૂનું વેર ભૂલી ન શકે. એટલે એને ભૂલવાડવા માટે આપણે થોડુંક કંઈક આમ તેમ કરવું પડે. હા બેટા, અમારી ઈચ્છા છે કે બંને ઘરના સંબંધ સુધરી જાય અને પહેલાં જેવા થઈ જાય. એક જમીનના ઝઘડામાં શું આ વેર છે રાખવા? હા એટલે જો બેટા, અમે માંગું લઈને જઈશું ને તો તારા દાદા ચોખ્ખી ના પાડશે. એ વર્ષો જૂની આ એક ઝઘડાની વાતને યાદ રાખશે, કારણ કે અમે તારા દાદાના સ્વભાવથી વાકેફ છીએ. એટલે હવે જો બેટા, અમે તને અમારા ઘરની વહુ બનાવવા માંગીએ છીએ, આવી સુશીલ સંસ્કારી છોકરી ક્યાં મળે? હા અરે બેટા એક વાત કહું, તારા દાદા દાદીના સ્વભાવને હું પણ જાણું છું. જો એ તને બહુ પ્રેમ કરે છે અને એમના જીવનની ખુશી તું તો છે. હા તો તારી ખુશીમાં એ અત્યારે ભલે લગ્નની ના પાડી દે પણ તું લગ્ન કરી લઈશ ને પછી એ બધું ભૂલી જશે. તારા પ્રેમમાં જૂનું વેર અદાવત બધું ભૂલી જશે. હજુ કહો છો અંકલ? હા બેટા, એટલે જો તું અમારા આદિ સાથે મંદિરમાં લગ્ન કરીને મા બાપ કેટલા દિવસ નારાજ રહે, હા 2-5 દિવસ પછી. હા કોઈ પણ માણસનો ક્રોધ છે ને એના ઉંમરથી મોટો તો ન જ હોય. અને જો તું તો ઘરની દીકરી છે એટલે તને તો માફ કરશે જ, અને નહીં કરીએ ને તો અમે કરાવીશું. પણ બેટા તમારા બંનેના લગ્ન મંદિરમાં થઈ જાય
તું આ ઘરની વહુ બની જાય, પછી એ બંને ઘરના સંબંધ સુધરી જાય. એ બધું છોડ, એ બધી જવાબદારી મારી, બરાબર? એ બધી ચિંતા છોડી દે. બસ જો તને મારા પર વિશ્વાસ હોય, તને મારામાં જો પપ્પા દેખાતા હોય તો મારી વાત માની અને મંદિરમાં લગ્ન માટે રાજી થઈ જા. ઠીક છે, મને કોઈ વાંધો નથી, મને ખાલી એક દિવસનો ટાઈમ જોઈએ. અરે બેટા, મને વિશ્વાસ છે તારી ઉપર. મને ખબર હતી મારું મન કહેતું હતું કે મારી દીકરી મારી વાતને તો નહીં જ ટાળે. તમે લોકોને જોઉં ને તો મારા મમ્મી પપ્પા દેખાય છે તમારામાં. અરે બેટા, અમે મમ્મી પપ્પા છીએ. હા, જો આ તે વાત કરીને કે તું મંદિરમાં લગ્ન કરવા રાજી છે, એટલે અમને તો એમ થાય છે કે અમારી વહુ નહીં પણ અમે દીકરી લાવી રહ્યા છીએ. અને ખબરદાર, આજ પછી મમ્મી પપ્પા જેવા કીધા છે, મમ્મી પપ્પા જ કહીશ. જાઓ બેટા. આદિ, હવે થોડો નાસ્તો બાસ્તો કરાવ. હું કરાવું? મારી દીકરી પહેલી વાર મારા ઘરે આવી છે, ચારે એની સાથે ક્યાંય નથી જવું. આદિ, એ બધું જોયું છે, એને શાંતિથી બેસવા દે ને. અચ્છા, જા બેટા, આપણું ઘર પણ બતાવું ને નાસ્તો પણ કરાવજે. હો નાના અંકલ, અત્યારે નહીં, મારે લેટ થાય છે, દાદાને પૂછ્યા વગર આવી છું ને. અરે પણ અંકલ, હવે એક જ દિવસની તો વાત છે ને, પછી તો હું અહીંયા જ રહેવાની છું. સારું બેટા, પણ તું જ્યારે સારી ખબર લઈને આવે ને ત્યારે અચૂક નાસ્તો કરીને જજો. સારી ખબર નહીં, સારી ખબર ની સાથે સાથે હું પણ આ ઘરમાં આવતી, ક્યાંય જવું જ નહીં પડે. સારું બેટા, ચલો ત્યારે હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલી સમજદાર છે મારી દીકરી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાહ, ત્યાર સુધી હું એને કહેતો હતો તો ના પાડતી હતી ને, તમે લોકો આ જરાક એને શું મસ્કા માર્યા તો તૈયાર થઈ ગઈ. શું આવડે છે તને? તને આવડે છે શું? એમ હું બરાબર રીતે તો એને મનાવવાની કોશિશ કરતો હતો. હવે તને તો એને પટાવતા નહોતું આવડતું, મેં તને શીખવાડ્યું. બસ મારા દીકરામાં એ બધી આવડત હતી ત્યારે જ અહીંયા ઘર સુધી લાવ્યો. બધું મને આવડતું હતું એટલે બધી સારી વસ્તુ એમના માથે ને ખરાબ અમે મા દીકરાના માથે. હા, તો તમે મા દીકરો બધાય પ્રયત્નો કરી જ લીધા હતા, મેં એને મનાવી તો તરત કેમ માની ગયા? એ બધી વાત છોડો ને, હું શું કહું છું, કદાચ લગ્ન માટે હવે ના નહીં કહે, સમજી લ્યો કે મારા લગ્ન થઈ ગયા, પછી હવે આ ઘરમાં આવશે એટલે 100 વીઘા જમીન પણ આવશે બેટા. અરે મારું તીર છે ને આખે પાટી બાંધીને મારું ને તો પણ નિશાન ઉપર જાય. હવે તું 100 વીઘાનો ખાતેદાર થઈ ગયો સમજી લે, અને એ 100 વીઘાના ખેતરમાં આપણે જશું અને આપણી ભથવારી ભાત લઈને આવશે તારી માં. હા હવે હસી લઉં. આજકાલ ભાડા કાઢીને છે ને કંઈક ને કંઈક ઘરેથી બહાર નીકળી જાય છે. તો નીકળી જાય છે પણ પાછી ટાઈમે આવતી એ નથી, અને કીધા વગર નીકળી જાય છે. હમણાં આવું છું એમ કરીને ગયો, કદાચ કોલેજની ફ્રેન્ડ આવી હતી મળવા ગઈ હતી, પણ દીદી તો ટાઈમે આવી ગઈ, ફરી પાછી આગળ જે હું કહી શક્યા. શું વાતો ચાલે છે? તારી જ વાટ જોતા હતા, તને ટાઈમે આવવાની ખબર નથી પડતી. પાછી બસ ઘરે આવી એટલે સંભળાવવાનું ચાલુ, પૂછે નહીં કે તને શું થયું. એમ ક્યાં ગઈ હતી? મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી, હજુ પણ નહીં પૂછે કે શું થયું. કેવી રીતે પૂછે? જુવાન દીકરી છે, ઘરની બહાર જાય ને એટલે ધ્યાન તો રાખવું જ પડે, અને પાછી તું ટાઈમે ન આવે. જ્યારે જોવો ત્યારે બેનપણીના ઘરે ગઈ હતી. બસ ઘરે આવી એટલે બધાનું સાંભળ સાંભળ જ કરવાનું. ટાઈમે પાછું આવી જવાય તો ન સાંભળવું પડે. તમને ખબર છે
રસ્તામાં હું જતી હતી ને તો મને ચક્કર આવી ગયા, પડી ગઈ હું. કા ખાતી પીતી નથી? હવારે તો મજાની ચાંદ ભાખરી ખાઈને ગઈ હતી, ચક્કરે ના આવ્યા તા. માણસ છું, પૂછીને થોડી આવશે કે હું આવું છું. આવ્યા, પડી ગઈ ને પગમાં લાગ્યું, તો પણ હજુ કોઈ નહીં પૂછે કે તમને શું થયું છે. ના, નહીં પૂછીએ, કારણ કે તારા મોઢા પરથી ને તારા જવાબ પરથી લાગતું નથી કે તને ચક્કર આવ્યા હોય. આજકાલ છે ને બેટા, તું ખોટા બાના બહુ કાઢે છે, એમને ખ્યાલ આવે છે. આ તારે બેન પડીઓ વધી ગઈ છે આજકાલ, એ ઘડી ને ઘડી કંઈક ને કંઈક બાના કાઢી, તું ઘરેથી બહાર નીકળવાના કંઈક ને કંઈક પેતરા કરતી હોય છો. દાદા, ભૂલ થઈ ગઈ ને, હવે ધ્યાન રાખીશ, પણ આટલું બધું ખીજાવવાની કોઈ જરૂર નથી. અને જ્યારે હોય ત્યારે બેનપણીના ઘરે ગઈ હતી, બેનપણીના ઘરે ગઈ હતી. તારી બેનપણી તો અહીંયા કોઈ દી ન આવી. તોય ન આવે તો હું શું કરું? હું તો એને કેટલી વાર કહું છું કે ક્યારેક મારા ઘરે આટો મારવા આવ, પણ એ તો ના જ પાડે છે. ના જ પાડે ને, સારા ઘરની છે, એના મા બાપ એને બહાર જ ન નીકળવા દે, એટલે ક્યાંથી આવે? અને અહીંયા તને તો કોઈ કહેવા વાળું છે નહીં. હા દાદા, હું હમણાં આવું છું કરીને ભાગી જાય, કેતી નથી કે ક્યાં જાય છે. તું છે ને અમને રમાડવામાં હોશિયાર થઈ ગઈ આજકાલ. હું કોઈને કઈ રમાડતી નથી, કહ્યું ને કે ફ્રેન્ડ ના ઘરે ગઈ હતી, તો પછી એમ આટલું બધું શું બોલવાનું હોય? બોલવું જ પડે, દીકરીની જાત છે. અત્યારે દીકરો ગયો ને રાત સુધી આવે નહીં ને તો કોઈ પૂછે નહીં એને. સારું, હવે નહીં જાઉં. છે હજી એનો પાવર જેવો, કાશી કે મને ચક્કર આવ્યા હતા. ચક્કર આવ્યા હોય ને એનું મોઢું તો કેવું હોય? દાદા, મારા મમ્મી પપ્પા હોત તો એ લોકો મને આવું ના કરત, એ લોકો મને સમજવાની કોશિશ કરત. હા, પણ તમે મને સમજતા જ નથી. કારણ કે અમે તારા મમ્મી પપ્પા નથી, અમે દાદા દાદી છીએ. મમ્મી પપ્પા હોય ને તો એને ચિંતા હોય કે તું ક્યાં જાય છે, ક્યારે જાય છે, ક્યારે આવીશ, ક્યારે નહીં આવે. પણ અમારા પર તો તારી જવાબદારી છે મોટામાં મોટી. અને બેટા, બે દીકરીઓની ડબલ જવાબદારી છે અમારી ઉપર. આ તારા મા બાપુજી તો આપણને બધાને મૂકીને વયા ગયા, પણ અત્યારે આ સામાજિક દ્રષ્ટિએ જોતા છે ને, એ અમારે છે ને કાળી ટીલી ન લાગે ને એ પહેલાં જોવાનું હોય. સિટીને કોઈ કંઈ નથી કહેતું, ખબર છે બધી મને. એને લાટકોટથી રાખશે અને મને ખીજાયા કરશે. મોટી છું ને એટલે મારી ભૂલ થઈ ગઈ. ના, સ્વીટી કોઈ દિવસ ક્યાંય જતી નથી, અને જાય ને તો અમને પૂછીને જાય અને ચોખ્ખું કહીને જાય કે હું આના ઘરે જાઉં છું ને અહીંયા છું ને આટલા વાગે આવી જઈશ, એ ટાઈમ પહેલા આવી જાય. વાહ, હું વાત કરું દાદા સાથે હવે. દાદા સોરી, હવે નહીં જો બસ. અને હવે જઈશ ને તો પાક્કું જે ટાઈમ દઈને ગયેશ ને એ ટાઈમે પાછી આવી જઈશ. પ્લીઝ દાદુ, હવે નહીં ખીજાવ ને. હા જો, તારી દાદીના વાંકમાં નહીં આવજે, જે ટાઈમ આપ્યો હોય ને ટાઈમે પાછી આવજે તું. અને છે ને હવે જવાનું ઓછું કરી નાખજે. ઓછું કરી નાખજે, અઠવાડિયામાં ખાલી 3 વખત મળવા જઈશ. યો, હજી 3 વખત બાકી છે અને ઘૂરકે છે કેવું મારી આમે. તો શું કરું, પિંજરામાં પુરાઈને રહું? ક્યાંક તો બહાર નીકળવું પડે ને. હા, નીકળવું પડે, પણ ઘરના કામથી. આવા બધા બેનપણા ન જોઈએ. અને હવે જયારે પણ હોય ને તારી બેન પણ અહીંયા આવશે, તારે ક્યાંય નથી જવાનું. હું મારા દાદા સાથે વાત કરું છું ને, હું વાત કરી લઈશ. દાદા, અઠવાડિયામાં રોજ બહાર જતી હતી, હવે ફક્ત 3 વાર જ કીધું છે. ફટાફટ આ પાડો એટલે હું જાઉં, નહીં તો આ બંધ જ નહીં થાય. સારું, પણ ટાઈમે આવી જજે ભાઈ. થેન્ક યુ. છે ને તમે ચડાવો છો, તમારા લાડે જ એને બગાડી મૂકી છે. આ સ્વીટીને જોઈ કોઈ દિવસ આગી પાછી થતા ચિંતા કરવાની જરૂર નથી. આપણે કઈ કપાળ પર લખ્યું ના હોય કે શું કરશે શું નહીં કરે, આજકાલ ના છોકરાઓને થઈ ગયું છે, બસ મન ઘરમાં જરાય લાગતું નથી, બાર ભટકા કરે. હવે અમને ડર તો છે, કાલ સવારે કંઈક થાય તો. અરે અરે બેન બેન બેન, વેઇટ વેઇટ વેઇટ, બેસો અહીંયા બેસો. હવે આ બધું પૂછ છે શું છે? હા તો પૂછીશ, મેં સાંભળ્યું બધું. બા ને દાદા તને ખીજાતા હતા. તને તો બહુ મજા આવી છે ને કે દાદા ને બા મને ખીજાય છે. બહુ જ મજા આવી હો ને. ચાપલી? હા છું ચાપલી. તો
બોલ શું કામ છે? એમ નહીં, તે બાને દાદાને તો એમ કીધું કે હું બહાર ગઈ હતી. ક્યાં ગઈ હતી? કહ્યું ને, આટલું સાંભળ્યું તો એ નહીં સાંભળ્યું હોય કે હું ફ્રેન્ડ ને મળવા ગઈ હતી. તને હું ઓળખું ને, આ તારું મોઢું કહી દે છો. કયા ફ્રેન્ડ ને મળવા ગઈ હતી? જો તું ત્યાં કઈ ચાંપલી ના થાય ને તો કહું. તારા મોઢા ઉપરથી મને દેખાય છે. કઈ નહીં, કયો ફ્રેન્ડ હતો? બોલ 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 બોલ. સ્વીટી, આદિને મળવા ગઈ હતી હું, અને તાકડે આજે મારે લેટ થઈ ગયું એટલે મારે કેટલું સાંભળવાનું આવ્યું, પણ બચાવવાનું આવે. મને તો હજી અત્યારે ખબર પડી કે તું આદિને મળવા, બાકી તો એમ જ હતું, મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. શું કરીએ, આ પ્રેમમાં ખોટું બોલવું પડે. આ તે પ્રેમ અમથો કરી લીધો છે. ચલો હવે મને ખબર પડી ગઈ ને તો બા અને દાદાને જઈને ફૂકી દઈશ. હા સાચી વાત છે, અને પછી હું બા અને દાદાને કહી દઈશ કે સ્વીટી મને પૂરેપૂરો સપોર્ટ કરે છે આ વસ્તુમાં. હું તો હાથુચા કરી લઈશ કે મારી પાસે તો કઈ. આમ એટલે શું છે? આપણે દીવસે આપણે જ્યારે મળવા ગયા હતા ને, તો આપણે ત્રણેયના ફોટા પાડ્યા છે અને મારા ફોનમાં હજુ પડ્યા છે. હું બતાવી દઈશ, કઈ વાંધો નહીં. આ તો કેવી વાત થઈ, ઉલટા ચોર ખોટવાર કો ડાટે, મતલબ બ્લેકમેલ તમે અમને જ કરો છો, મારે તમને કરવાના હોય એની જગ્યાએ. વાહ ભાઈ, કહેવત છે ને, હમ ડૂબે સનમ તો તુમે ભી લે ડૂબેંગે, એવું છે. અચ્છા ચલો એ બધું મસ્તી છોડો, આદિ સાથે શું વાત છે? સ્વીટી, આદિ મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ તું જ મને કહે ને, આ દાદા અને ના પપ્પાની એટલી મોટી દુશ્મની છે, દાદાને કઈ રીતે વાત કરું? જો મીરા, હું છે ને સાચું કહું છું, આદિ છે ને એ મને તો સારો છોકરો લાગે છે, કારણ કે જો એ ટાઈમ પાસ કરતો હોત તો પેલી વાત એ તને લગ્નની વાત ના કરે. તને એક જોવા જઈએ તો દુશ્મની તારી ને આદિ વચ્ચે થોડી છે, અને એ તો ચાલતી જ આવે છે. તો એમાં શું થઈ ગયું, મને એવું લાગે છે કે બા ને દાદા ને કહેશું ને તો એ કોઈ દિવસ માનવાના નથી એ વાત માટે. હું એમ જ તો કહું છું ને, દાદા અને બા ક્યારેય નહીં માને. અને સ્વીટી, આ ભાગીને લગ્ન કરવાને એ કોઈ વેલિડ રીઝન નથી હોતું, આપણા ઘર પરિવારને પૂછીને કરવું જોઈએ, અને પૂછવા જતાં મને ડર લાગે છે. હવે તું જ કે, આ સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે મારી. એક મિનિટ, આદિના ઘરના તો તને એક્સેપ્ટ કરવા તૈયાર છે ને? એક્સેપ્ટ કરવા? હું અત્યારે એમને મળીને આવી છું, એ લોકો તો મને એના ઘરની વહુ જ માને છે. હાય સ્વીટી, કેટલું માન આપ્યું મને, તું જો મને હથેળીમાં રાખી એ લોકોએ. મને તો એમ જ થયું કે મારા લગ્ન થઈ ગયા છે અને હું એ મારા સસરાના ઘરે આવી છું, પણ શું થાય, અહીંયા આવીને સપનું તૂટી ગયું. મતલબ બેન તો ખુશ છે ને ત્યાં જઈને? બહુ જ, પણ સાથે સાથે હું દાદાનું દિલ પણ તોડવા નથી માંગતી. જો મીરા, મારી વાત સાંભળ, પ્રેમ તું આદિને પણ કરે છે, પ્રેમ તું બા અને દાદાને પણ કરે છે, પણ બંનેમાંથી એક રસ્તો તો ચોઈસ કરવો પડશે ને. અમસ્તાય કે આખી જિંદગી આને આ ઘરમાં તો કાઢવાની નથી, આજ નહીં તો કાલ, આદિ નહીં તો કોઈ બીજા સાથે લગ્ન તો કરવા જ પડશે. એની કરતા તું જેને પ્રેમ કરે છે ને એની સાથે તારું સપનું સાકાર કર ને, એ બધું સારું છે. પણ બા અને દાદાને કોણ સમજાવશે? હવે વાત કરી જોવાય, બાકી મને નથી લાગતું જૂની દુશ્મનીના કારણે એ લોકો માને. અને જો આદિ રેડી હોય તને રાખવા, જિંદગી પર સાચવતા હોય, તો પછી લગ્ન કરવામાં પણ કઈ વાંધો નથી. પાક્કું તું સાચું કહે છે ને? હા હા, એમ કે મારી માટે તો મારી બેનની ખુશી જ વધારે છે. મને એટલી તો ખબર જ છે કે આદિ તને એકદમ ખુશ રાખશે, અને જો ભવિષ્યમાં ક્યારે તને દુઃખ પડ્યું ને તો તારી આ બેન તો બેઠી જ છે ને. ઠીક છે, જો તું કહેતી હોય ને તો હું એવું જ કરું, હું આદિ સાથે કોર્ટ મેરેજ કરી લઉં. અને મને વિશ્વાસ છે કે દાદા અને બા જાજો ટાઈમ મારાથી દૂર નહીં રહી શકે, આજ નહીં તો કાલે એ સમાધાન તો કરી જ લેશે ને. એટલે છેવટે એવું થશે કે મને મારો પ્રેમ પણ મળી જશે અને મારો પરિવાર પણ. અને આ છે કઈ પણ દુશ્મની એટલા ટાઈમથી ચાલતી આવે છે ને, એ પણ તમારા બંનેના પ્રેમને લીધે તૂટી જશે, કારણ કે સંતાનોથી કોઈ માતા-પિતા અડગા તો રહી નથી શકતા. સારું, વાહ ચાપલી વાહ, તે તો મને બહુ સારી સલાહ આપ્યા. આજ સુધી મને અફસોસ હતો કે તું મારી બેન છે, પણ આજ મને ખુશી છે કે તું મારી બેન છે. હા, તને તો અફસોસ જ હશે, મારે તારી આર કોઈ વાત કરવી નથી, આ તો બસ તને સલાહ દઈ દઈએ ને એટલે. મને પણ મારી વાત તો. સ્વીટી, વાહ, ઈગો, એટીટ્યુડ. અરે આજકાલ છે ને આ છોકરાઓ ખરેખર પેલા જેવું નથી રહ્યું. પેલા તો છે ને દરેક વસ્તુ પૂછીને જતી હોય બે બહેનો, હવે તો છે ને કોણ જાણે શું છે ને ગામમાં વાતાવરણ બદલાઈ ગયું. નાખો તમે છે ને ડબલ ઢોલકી છો, મને આમ આમ જાઓ અને આમ બસ હવે, અને આમ પાછી છે ને છોકરીઓ પર દાગ નથી રાખતા લાડ.
દુકાન છે કપડી જઈને લઈ આવવાનું. એટલે ક્યાં ગઈ હતી? આજો કઈ જવાનું તારે, તું કઈ નો જાન તો તારે ડોહીને સાંભળવું પડે મારે. બાપ દાદા, મેં અને મીરાએ તમારીથી એક વાત છુપાવી છે. વાત છુપાવી છે? એવી તો કઈ વાત છે કે તમે બંને અમારથી એક વાત છુપાવી છે? મીરા અને આદિ બંને લગ્ન કરી લીધા છે. મીરા અને આદિ અત્યારે કહે છે મને, અત્યારે કહે છે. પણ બાપ, ઈ બંને એકબીજાને પ્રેમ કરતા જ હતા. છોકરીઓ પ્રેમ કર નાખે ને લગ્ન એ કર નાખે તો હારું થયું કે અહીંયા લગ્ન થયા ને કીધું, નહી તો આવા દી હવે. પણ બા દાદા, એમાં મારો શું વાંક છે? મેં થોડી લગ્ન કર્યા છે. અને ખબર હતી ને તને? ખબર હતી ને? તે નોતા કર્યા પણ કહેવાય તો ખરું ને. આજકાલની વાત તો નહીં જોઈ ને. અરે આ મીરાને આખા જગતમાં બસ બધા મીરુનો છોકરો મળ્યો. હા બસ, આ જ કારણ હોય કે એમણે ના કીધું હોય તમને. બાકી તો કોઈ માં-બાપને કહેવામાં કોઈ બીવે તો નહીં? એમ નહીં, તાર દાદા એમ કેસ કે એને બીજો કોઈ છોકરો મળ્યો નહીં, કે યાદી જે એનો દુશ્મનનો દીકરો છે એ જ મળ્યો એને પ્રેમ કરવા માટે. હવે બા, પ્રેમ તો ગમે તેને ગમે તે સાથે થાય, હવે આપણી ઉપર થોડી છે. હારું, બસ કાલે છે ને ઓલો રખડતો કૂતરો છે ને એની હારે તને પ્રેમ થશે, કર નાખજે લગન. દાદા કેવી વાતો કરે છે, હું તમને શું કહું છું? હવે તમે મને જેટલું મારું તો એટલું મારી લીધું ને. ગુસ્સો શાંત કરો, આપણે કઈક આનો રસ્તો કાઢશું અને એને ખુશ રાખે એમ છે. કઈ રસ્તો કાઢવાનો? આ તમને બે બહેનોને કઈ ખબર પડે છે કે આ દુશ્મની કોને કહેવાય? કોના ઘરે તમે હવે થઈ ગયું છે તો થઈ જ ગયું છે. અને મને એવું લાગે છે કે આદિ મીરાને સાચો પ્રેમ કરે છે, એને ખુશ જ રાખશે, કારણ કે આટલા સમયમાં મેં નથી જોયું ક્યારે એને દુખી કર્યું હોય. દુશ્મનનો દીકરો કોઈ દિવસ સાચો પ્રેમ ન કરી શકે, અને અત્યારે તે એનો જે પ્રેમ જોયો છે ને એ ખાલી ને ખાલી આપણી મીરાને ફસાવવા માટે નો હોય. એને લઈ જશે ને એટલે ઈ અને એનો બાપ દેવ છે ને વેરનો બદલો લેશે. ઈ ભાન છે તને? અરે આ છળ કપટ કરે ને એમાંના માણસો છે, એ સીધા માણસો નથી આ. પણ હવે દાદા, તો હવે આપણે શું કરીશું? કયો ને? હા, એની ભૂલ છે કે એને ના કીધું તમને લોકોને લગ્ન કરતા પહેલા. પણ હવે થઈ ગઈ તો થઈ ગઈ ભૂલ. બસ હવે હું ખીચડી રંધાઈ ગઈ, હવે દાળ ચોખા જુદા ન થાય. એ મીરાએ ન કીધું પણ તને તો ખબર હતી ને, તારે તો કેવું જોઈએ ને આપણે આવીને તો અમે રોકી દેતે ને. પણ હવે એ લોકો એકબીજાને પ્રેમ કરતા હતા ને મને પહેલેથી ખબર જ હતી કે તમે આ સંબંધની વિરુદ્ધ જ હશો, એટલા માટે અમે બંને બહેનો એવું નક્કી કર્યું કે તમને જાણ નહીં કરીએ. હારું, ભલે કહ્યું. હવે તને મળે ને તો કહી દેજે કે જ્યાં ગઈ છે, જેના ઘરે ગઈ છે, જે દુશ્મનના આંગણે ગઈ છે ને, એ સુખી થાય કે દુખી, જીવે કે મરે, અમને લોકોને સમાચાર મળવા જ ન જોઈએ. પણ બા, આવું કેમ બોલો છો? બસ આ ઘરની દીકરી છે. અરે તેલ લગાવવા ગઈ દીકરી, હવે એ એના ઘરની વહુ છે, હવે અમારી એ કોઈ નથી. દાદા તમે સમજાવો ને, મીરા બેન ને ક્યારેક જીવનમાં કઈક તકલીફ પડે તો માવતર સ્વરૂપે અત્યારે તો અમારી પાસે તમે બંને જ છો. હા, એના ઘરથી અહીંયા આવવા સુધીમાં 4-5 કુવાઓ આવતા હશે પૂરી દેહમાં, અહીંયા આવી ન જોઈએ. બસ અમારી મરજી વિરુદ્ધ કામ કર્યું છે ને, તો ભાઈ ભોગવે ના કરો. અમારે ને બોલાવવાની જે થતી. અને હા, મીરાનું જોઈ જોઈને તું પણ જો એના વદાડે ચડીને તો તું વિચારી લેજે, અમારો ઉમરો તું ઓળંગી એટલે કોઈ દે અહીંયા પગ નહીં મૂકતી. એવું કઈ કર્યું છે? તમે વાતને ક્યાં ને ક્યાં પહોંચાડો છો? પહોંચાડે જ, એનું જોઈને તું કરીશ જ. બા રેવા દેજો, હું એવું નથી કરવાની. અને અમસ્તાઈ તે પ્રેમ કરવો, લગ્ન કરવો કઈ ગુનો તો છે નહીં. ના ના,
એ તો બહુ મોટું સેવાનું કામ છે, કોઈને પ્રેમ કરવો, લગ્ન કરવો, દુખી થવું અને પછી પછી મરી જવું, એ સૌથી મોટું સેવાનું કામ છે. તમે લોકો છે ને અત્યારે મારી એક વાત નહીં સમજો, પણ વાંધો નહીં, હવે મીરા દીદી થી ભૂલ થઈ છે તો થઈ છે, અને એ લગ્ન કરીને ત્યાં ખુશ રહેશે એટલું મને તો ખબર જ છે. એ હા, અને એને કઈ પણ દેજે, હવે કોઈ દી અમારા ઘરે આવે નહીં, અને અમે જીવીએ કે મરીએ એ અમારું મોઢું જોવાય ન આવે. જા. આજકાલ જુવાનીઓ થઈ હુક્યું છે, મા બાપના પ્રેમ ને તો બસ ફળ વાળવા ભૂલી જાય છે. એ 30-30 વર્ષથી મોટા કર્યા હોય અને આપણો દીકરો ને વહુ ગયા ને, પછી આ બેવ દીકરીની જવાબદારી આપણે નિભાવી, પણ દાદા દાદીના પ્રેમ ને ભૂલીને મીરા એ તો છે ને ખોટું જ પગલું ભર્યું છે. છોકરીઓને જે ખાવો એ ખવડાવવાનું, પણ લાડ એવા નહીં કરવાના કે કોક દિવસ આપણું નાક કપાવે. હવે દીકરીઓને પ્રેમ ન કરી તો કોને પ્રેમ કરવા જાવી ભાઈ, ઘરના સંતાન હોય પ્રેમ તો કરવો જ પડે ને. કરો ને, આ જો હવે પરિણામ આવ્યું છે એકનું, બીજીની રાહ જુઓ, બીજું શું. એ તું છો ને, હવે ગુમડા ઉપર છે ને મીઠું મરચું નાખવા સિવાય તને કઈ બીજું આવડતું નથી. નહીં આવડે, અંદરથી આગ લાગી છે મને મીરાના સમાચાર સાંભળીને. મને કઈ આમ રાજીપો નથી થયો, મારી દીકરી આજ થી તો કાલ મને ખબર છે એ વિધ્યો કે એનો છોકરો એને દુખી કરતા જ રહે, પીડાવાની છે પણ પણ મરવાની છે મારી દીકરી. અને એના સમાચાર સાંભળી સાંભળીને અહીંયા આપણે મરવાનું ધીમે ધીમે. બેટા, અમે લોકો તારી સાથે વાત કરવા માંગે છે, એટલે કે તારા સસરા તને કંઈક કહેવા માંગે છે, કહી દો બહુને. મીરા બહુ, તમે લગ્ન કરીને આ ઘરમાં તો આવી ગયા, પણ હવે એક વાત કહી દો. કહી દે. તારાને આદિના લગ્ન કરાવવા પાછળનો અમારો મકસદ એક જ હતો, તારા દાદાની પાદરની 100 વીઘા જમીન છે ને, એ અમને જોઈએ છે. શું કહો છો પપ્પા તમે? સંભળાયું નહીં, ફરીથી કે તારા સસરા. હું કહું, હા, તારા દાદાની 100 વીઘા પાદરની જે જમીન છે ને, એ અમને જોઈએ. એટલે જ અમારા દીકરા આદિએ તારી સાથે લગ્ન કર્યા. લગ્ન નહીં, પ્રેમ લગ્ન. એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? મારા દાદાની જમીન અને તમારે શું લેવા દેવા છે? મને તો એ જ નથી સમજાતું. આદિને પૂછી લે ને. હા, અમારા દીકરા આદિ તમે બરાબર સમજાવશે. બેટા સમજાવી તો દે. તારા દાદાએ કપટ કર્યું. હા, જે જમીન અત્યારે તમારી છે ને, એ જ જમીન આ પપ્પા ખરીદવા માટે જતા જતા, સોદો કરવા માટે જતા જતા, પણ તારા દાદાએ કોઈને પૈસા ખવડાવીને આ બોલવીને એ જમીન એના નામે કરાવી લીધી, પડાવી લીધી, પપ્પાના હાથમાં ન આવવા દીધી. આદિ, બની શકે ને કે દાદાનો એવો કોઈ ઈરાદો ન હોય, અજાણતા આવું કઈ થયું હોય, અને જ્યાં સુધી મારા દાદાને હું ઓળખું છું ત્યાં સુધી એ કોઈ સાથે કપટ તો ન જ કરી શકે. ઈરાદો તો અમારો પણ નહોતો, એ જમીન તો અમારે પૈસા આપીને જ લેવાની હતી. હા, કપટ નહોતું કર્યું એને, પણ કર્યું શું, તારા દાદાએ કર્યું. એને જ આ રામાયણ ઉભી કરી છે, અને હવે એને પૂરી કરવા માટે થઈને અમારે મહેનત કરવી પડી. હવે તું આ ઘરમાં આવી જ ગઈ છે, તો પછી હવે સ્વાભાવિક છે કે એ જમીન અમારા નામે થઈ જશે. અરે બેટા, આપણી વહુ છે, હા એનું ઘર છે, આપણે એનો પરિવાર છીએ. તો એ કઈ વહુ એવી હોય કે પરિવારના હિતમાં ન કામ કરે?
એકદમ સાચી વાત કીધી હો તારા દોતરાએ. હું સાચી વાત કીધી મમ્મી. અરે હું ત્યાંથી ઘરેથી ભાગીને આવી છું. પ્રેમ લગ્ન કર્યા છે મેં. હવે હું કયા મોડે મારા દાદા સાથે વાત કરું? હા આજ મોડે બેટા. આજે મોડું છે લઈને જવાનું ને કહેવાનું કે દાદા મારાથી ભૂલ થઈ ગઈ, પણ કરિયાવર તો તમારે આપવો પડે. આપો છો અને કરિયાવરમાં કશું જ નથી જોઈતું અમને, માત્ર પાદરની 100 વીઘા જમીન. માત્ર? મમ્મી માફ કરજો, પણ આવા નફટ વેળા મારાથી નહીં થાય. જે દાદાનું નાક કપાવીને હું અહીંયા આવી છું, એને હવે હું ત્યાં જઈને એમ કહું કે તમે મને જમીન આપી દો, એ પણ કોના માટે? જે લોકોએ મારી સાથે સાવ ખોટું કર્યું એની માટે? ઓ અમે કોઈ ખોટું નથી કર્યું. હા અમે તો અમારા હકની વસ્તુ જો સીધે રસ્તે ન મળી તો રસ્તો આડો તેડો કર્યો બસ. અને આમ પણ તમે બંને એકબીજાને પ્રેમ તો કરો જ છો ને, લગ્ન કર્યા છે, ક્યાં તમે કઈ મોટું પાપ કર્યું છે? એકબીજાના પ્રેમની મને નથી ખબર, મેં તો પ્રેમ જ કર્યો હતો. પણ હવે સામેવાળા પક્ષમાંથી શું હોય ને કે અત્યારે ખબર પડી રહી છે ધીમે ધીમે. સામેવાળો પક્ષ ગમે તે હોય, મેં સાંભળ્યું છે પ્રેમ કહાનીઓમાં, અરે પ્રેમિકા પ્રેમી માટે જીવ આપી દેતી હોય છે આદિ. અરે કૂવામાં ટપકી જતી હોય છે. હા ડૂબકી મારે. અરે આત્માની કુરબાની આપી દેતી હોય છે. આપી દે તો 100 વીઘા જમીન કઈ મોટી વાત છે. અરે એ પણ આપી દે ને, પ્રેમી માટે આપી શકે કોઈ ખોટા વ્યક્તિ માટે ને, જેના દિલમાં ફક્ત ને ફક્ત લાલચ ભરી હોય ને, એના માટે કોઈ પોતાનો જીવ ના આપે. અરે જીવ નથી જોતો, પાદર વાળી 100 વીઘા જમીન આપી દો ને એટલે બધું જ આવી ગયું. અને એ પણ અમારા નામ ઉપર નથી કરવાની તો એના જમાઈના નામ ઉપર કરવાની છે. અમને કોઈ લાલચ નથી, અમારે કઈ નથી જોઈતું. અને અમને જો લાલચ હો તો વર્ષો પહેલા અમે ન લઈ લીધી હોત. લાલચ નથી બેટા, તો તમારા ભવિષ્ય વિશે વિચારીએ છીએ. અને 100 વીઘા જમીન તારા દાદાએ કરિયાવરમાં તો આપવી જ પડશે. અને ન આપી તો? ન આપે તો બેટા તું આ ઘરમાં છીએ, અમે આ ઘરમાં છીએ, જોઈએ આગે આગે ગોરખ જાગે. બહુ ખોટું કર્યું છે તમે લોકોએ મારી સાથે, અને હવે મારા દાદા સાથે ખોટું કરવાનો વિચાર કરો છો? કોઈ તો શરમ રાખો. દાદાની બહુ લાગણી થઈ છે, જો તો ખરો બહુ લાગણી થાય છે. એટલે તો પૌત્રી દાદાને કીધા વગર ભાગીને લગ્ન પણ કરી લીધા. દાદાની ઇજ્જત તો ઉછાળી છે, હવે એ ઇજ્જત ઉછાળી છે તો આ સંબંધો સારા થઈ જાય એના માટે કરિયાવર તરીકે 100 વીઘા જમીન માંગી લે. સોરી મારાથી આવું કઈ નહીં થાય, તમારે લોકોએ જે કરવું હોય તમે કરી શકો છો. અરે પણ જવા દો જવા દો, એક વાતમાં નહીં સમજે પણ ધીમે ધીમે સમજી જશે. એટલે અમે શું કામ ચિંતા કરો છો, સમજાવી દઈશ ને. આદી એટલી મોટી જમીન છે ને એટલે એક સાથે તો કેમ આપી, મને લાગે છે રોજ તને 50-50 વીઘા આપશે. તારા પપ્પાની વાત એકદમ. 2 દિવસ મનાવી છે એટલે લગભગ 100 વીઘા થઈ જશે. હા હું તો એકી સાથે જ લઈ લઈશ, આ રાહ શું જોવાની. હજી એને આ ઘરના સભ્યોની કઈ પણ માહિતી નથી. અત્યાર સુધી આપણા બધાના હસતા ચહેરાઓ જોયા છે, પણ હવે આ ચહેરાઓ જ્યારે રંગ બતાવશે ને ત્યારે એને ભાન થશે કે જમીન તો મારે માંગવી જ પડશે. હા કારણ કે અને આ દુઃખી પૌત્રીને જોઈને કદાચ મને તો લાગે છે એનો દાદો પણ પીલો પડી જશે. અરે એના દાદાની ઉંમર થઈ ગઈ છે, હવે એ આ બધું સંભાળી ન શકે. એના મગજમાં એવું ફિટ કરી દે કે એમ સમજી લે કે આપણે સંભાળીએ છીએ જમીન દાદાની છે. સર એ બધું તમે મારા પર છોડો. ઠીક છે. અરે પપ્પાની વાત માનવી જ પડશે, એટલું યાદ રાખજે કે ગમે તે થઈ જાય પણ તારા બાપા પાસે એ પાદરવાળી જે 100 વીઘા જમીન છે ને એ અમારા નામે કરવી જ પડશે. તમે પ્રેમથી માંગશો ને તો જીવ પણ આપી દઈશ,
પણ જબરજસ્તી હું તમારું કોઈ કામ નહીં કરું. અરે છલ કપટ કર્યું છે તમે મારી સાથે. હા હવે તને ખબર પડી જ ગઈ છે તો પછી કર્યું છે છલ કપટ. હા અને એ પણ આ 100 વીઘા જમીન માટે, અને એ જમીન તો અમે લઈને જ લેશું. શરમ નથી આવતી કોઈની ભોળી દીકરીને ફસાવતા એ પણ એક જમીન માટે? હા શરમ તો તારા બાપાને પણ નહોતી આવી જ્યારે એણે પણ હા છલ કપટ કર્યું ને ત્યારે. જો આદિત્ય હું આ વસ્તુમાં વચ્ચે પડવા નથી માંગતી. જમીન જાણે, મારા પપ્પા જાણે ને તમારા પપ્પા જાણે, મારો શું દોષ છે તો તમે મને કઈ વાતની સજા આપો છો? તું તો છે મેન કડી. હા તારા બાપા કઈ સીધી રીતે તો માને એમ નથી. આ તારા થકી એ બધી જમીન અમે અમારા નામે કરાવીને રહેશું. અને ના થઈ તો? થઈને તો રહેશે જ, કારણ કે એટલું યાદ રાખજે મીરા, હવે તું આ ઘરમાં આવી ગઈ છું. આ ઘરમાં હવે અમે જેમ કહેશું ને એમ જ તારે કરવું પડશે. સાચી, મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી કે મેં તમારી સાથે લગ્ન કર્યા. મને બધાએ બહુ સમજાવી, સ્વીટી પણ નાચ પાડતી હતી કે નહીં તું ન કરાવું, પણ મારી બુદ્ધિ બહાર મારી ગઈ હતી કે મેં તમારી સાથે લગ્ન કર્યું. પ્રેમ કરે તમારા જેવા માણસને. હવે જે થવાનું હતું થઈ ગયું છે, એનો અફસોસ કરીને કોઈ જ ફાયદો નથી. એના કરતા એક કામ કરને, હું તને કહું છું ને કે તારા પપ્પાને કહે કે મેં લગ્ન કરી લીધા એમાં તો કઈ ખર્ચો નથી થયો. હવે તમે આ 100 વીઘા જમીન આપી દીધું એટલે માની લઈશ કે કરિયાવરમાં તમે જમીન આપી. વાદી હા વાત ક્યારેય પોસિબલ નહીં થાય. હું નહીં જાઉં મારા પપ્પાના ઘરે. હું ક્યારેય એમને નહીં કહી શકું આ વાત. સમજવાની કોશિશ કરો વાદી. હા જેટલું પ્રેમથી સમજાવું છું ને, હા પ્રેમથી સમજી જા, નહીં તો તું છે ને અમને ઓળખતી નથી. તારી બહુ ખરાબ હાલત થશે આ ઘરમાં, તે વિચાર્યું નહીં હોય ને એવું થશે. આદિ રોજે મારીશ તને. શું? હા હાથ ઉપાડીશ તારા પર, ખાવા પણ નહીં આપું, અને ઘરમાં મમ્મી પપ્પા આ બધા લોકો તારા ઉપર ત્રાસ ગુજારે, તું દયાની ભીખ માંગીશ ને તો પણ આ ઘરમાંથી જવા નહીં મળે. આદિ પ્લીઝ, શું કરો છો તમે? તમે તો મને પ્રેમ કરતા હતા ને, તમને પૂછું છું. હા કરતો હતો, અને એ પણ તને આ ઘરમાં લાવવા માટે. હવે તું આ ઘરમાં આવી જ ગઈ છો તો પછી મારા પ્રેમ ખાતર તું આટલું નહીં કરે. આ 100 વીઘા જમીન તો તારે ગમે તેમ કરીને પપ્પાના નામ પર કરાવવી જ પડશે. આદિ પ્લીઝ સમજવાની કોશિશ કરો પ્લીઝ. મેં શું બગાડ્યું છે તમારું? હું તો તમને સાચો પ્રેમ કરું છું ને, તો જમીનની પાછળ ન પડો ને. તો પછી તારી પાછળ પડી સમજે છે? હા મીરા પ્લીઝ મને મજબૂર ના કર હેવાન બનવામાં. જો એકવાર હું હેવાનિયત ઉપર ઉતરી ગયો ને તો પછી બહુ પછતાઈશ, અને કદાચ હા તું રડતા રડતા પણ મને માફ કરી દો, મને માફ કરી દો, મને છોડી દો, આવું બધું કહીશ ને તો પણ હું છોડીશ નહીં. એના કરતાં તને પ્રેમથી કહું છું કે તારા બાપાને પાસે જા અને એને કે આ જમીન તને પાછી આપી દે, એટલે અમારા નામ પર કરી દે. આ જમીન અમારી જ હતી, પપ્પાએ તને કદાચ બરાબર કીધું એ સમજાણું નહીં, કારણ કે એ જમીન પપ્પા લેવાની, તારા બાપા ને એના દાદા ને બધાએ ભેગા મળીને આ જમીન હાથમાં ના આવવાની. એ વાત ખોટી છે, પપ્પાનો એમાં કોઈ જ દોષ નથી. તારે જે વિચારવું હોય વિચારી લેજે, જેમ કરવું એમ કરજે. સીધી રીતે તારે જો જમીન માગી લેવી હોય તો માગી લે, નહીં તો પછી એટલું યાદ રાખજે કે આ તારા બાપા તો છે નહીં, અને અમે લોકો કંઈ એવું કરશું ને તો તારા દાદા દોડીને આ ઘરમાં આવશે, સામેથી જમીનના કાગળિયા આપવા આવશે, કહેશે કે રાખો આ જમીન. અને હું એ દિવસ જોવા માંગુ છું, પણ તારે જોવો ના હોય તો તું જા જમીન માંગ. મને થોડો ટાઈમ જોઈએ છે, વિચારીને જવાબ આપીશ પ્લીઝ.
તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું એમનું નાક કપાવીને આવી છું, ભાગીને આવી છું એ ઘરમાંથી. કયા મોડે જાવ એમની પાસે, શું કહું એમને? જે રીતે તું અત્યારે રડી રહી છો ને, જે રીતે કલગળી રહી છો ને, એવી જ રીતે તારા દાદા પાસે જા અને આવી રીતે કહે કે મને બહુ મારે છે, હેરાન કરે છે, આ જમીન એમને આપી દો નકર મને મારી નાખશે. આપી દેશે, આવી જ રીતે જા. હા, એમ પણ નાક તો કપાઈ ગયું છે, કઈ બાકી તો રહ્યું નથી. હવે એક ખાલી જમીન માગવાની છે, એમાં શું શરમાવાનું? વિચારી લે, સમય આપું છું તને, થોડો વિચારી લે. હા, પણ આશા રાખું છું કે તું જવાબ બહુ સારો આપીશ. સ્વીટી, તું કેટલા દિવસ પછી મળી? આટલા દિવસ કેમ ઘરની બહાર નહોતી નીકળતી? અશોક, હા અમસ્તે, મારે તને મળવું જ હતું, કારણ કે મારે કામ હતું તાર. અરે કામ તો મારે છે, હું તને શું કહું છું, તને તો ખબર જ છે ને કે મારી ઘરે કોઈ રોટલા ઘડવા વાળું નથી. હા, ઓલા માંજુ માસી આવે છે રોટલા ઘડવા, તો હવે તું મારી યારે લગ્ન કરી લે ને તો આ એક વાત પૂરી થાય. બસ આ જ વિષય ઉપર મારે વાત કરવાની હતી. અશોક, મારી મોટી બેન મીરા, એને ભાગીને આદિ સાથે લગ્ન કરી લીધા છે. શું? હા, કિને લગ્ન કર્યા? અને હવે એણે જ્યારે આ પગલું લીધું જ છે, તો હું આવી રીતના લગ્ન નહીં કરી શકું. એને ભાગીને લગ્ન કર્યા છે, પણ આપણી બેયની તો નાનપણથી જ વાત થઈ ગઈ હતી ને. વાત થઈ ગઈ છે, બધુંય સાચું છે, પરંતુ હવે જ્યાં સુધી મીરાનો મામલો સોલ્વ નહીં થાય ને, ત્યાં સુધી હું તો લગ્ન માટે તૈયાર જ નથી, અને મને હમણાં લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. સ્વીટી, મારી ઘરની હાલત તો જો તું, તને ખબર છે ને કેવી છે, મારા દાદા બેસારા અત્યારે રોટલા ઘડે છે, ક્યારેક મંજુ માસી નું આવે ને ત્યારે મારા દાદા રોટલા ઘડે છે. એટલે રોટલા ઘડવા માટે થઈને તે આવવાનું છે, એ તો ફાઇનલ જ છે, પણ તમે મારી પરિસ્થિતિ સમજો ને, કે અત્યારે હું એ હાલતમાં નથી કે હું લગ્ન કરી શકું. એક તો આ મીરા ગઈ છે, એ પાછળ ઘરમાં મારે કેટલું સાંભળવાનું થાય છે, દરરોજનું ટોર્ચર ટોર્ચર ટોર્ચર, મારાથી સહન નહીં થાય, હમણે હું લગ્ન નહીં કરું. આવું ના બોલ, તો તું તારી ઘરે વાત કર ને, આપણે ક્યાં ભાગીને લગ્ન કરવા છે, આપણે તો અરેન્જ મેરેજ જ કરવા છે ને. સંમત તો કેમ નથી તું? ભાગવાની એમાં વાત જ નથી આવી, પણ જ્યારે ઘરની એક દીકરી આવી રીતના જાય ને, એટલે કલંક બે ઉપર ઉછળે. અને અત્યારે છે ને હું એ માનસિક હાલતમાં જ નથી કે હું લગ્નનું વિચારું, કારણ કે અમારા ઘરમાં જ એટલો તણાવ ચાલે છે, બીજો કોઈ મને વિચારવાનો મોકો જ નથી મળતો. મને એક વાત નથી સમજાતી, તારી બેન મીરાબેન તો બહુ સંસ્કારી હતી, પણ કેમ એને આમ ભાગીને લગ્ન કર્યા? હવે તું જ મને કે, સંસ્કારી તો હું પણ છું અને પ્રેમ તું પણ મને કરે છે, કદાચ આપણા ઘરના ન માનતા હોત તો તું મને ભગાડી ન લઈ જાત. અરે કેમ ન માને, આપણી તો નાનપણમાંથી જ આપણી સગાઈ. અશોક, એ બે નંબરની વાત છે કે આપણી સગાઈ નક્કી થઈ ગઈ છે, પરંતુ તું એ વિચાર કે આપણે જો મીરા ને આદિ છે હોત, તું મને પ્રેમ કરતો હોત અને મારા ઘરેથી ના માને અને તારા ઘરેથી પણ ના માને, તો શું તું મને એમને મૂકી દે, તું મારી સાથે લગ્ન ના કરે? ના, લગ્ન કરું, લગ્ન તો કરું જ ને, કારણ કે આ પ્રેમ એક એવી વસ્તુ છે જે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. હા તો બસ, એ રીતે પ્રેમ સંસ્કારી તો બધાય હોય છે, પરંતુ પ્રેમ છે ને, પ્રેમ એ એવી વસ્તુ છે ને કે જેની તો પ્રેમનું ભૂત સવાર થયું ને, એટલે બસ વાત પતી ગઈ, એ ના કરવાના પણ કામ કરી બેસે છે, અને હવે એ બંનેને આજીવન સાથે રહેવું હતું તો લગ્ન કરી લીધા, હવે એમાં એનો પણ વાંક નથી. પરંતુ મારા બા અને દાદા સમજતા જ નથી, તો પછી શું કરવાનું? એટલા માટે હું મને અત્યારે એકે વસ્તુનો ફોર્સ ના કરીશ, હું અત્યારે લગ્ન નહીં કરું. કઈ વાંધો નહીં, હા લગ્ન કરતો, પણ મને રોજ મળીશ તો ખરી ને,
અશોક, બધું આપણે પછી ડિસ્કસ કરીએ. ઓલરેડી હું અને એક વાત કહેવાની તો ભૂલાઈ જ ગઈ કે હવે મારે ફોટા પાડવા જવાનું શીખવાનું. હા, સારી વાત છે. એટલે અને હું ઘરે જઈને મારા દાદાને પણ વાત કરું ને. હા, તારી રીતે તું વાત કરી લે છે. અને હવે મારે લેટ થાય છે, હું જરાક બહાર જાઉં. તારું ધ્યાન રાખજે. હા, બાય બાય. ઓહો, તો મહારાણી અહીંયા બેઠા છે. હા, તમે તો એવી રીતે બેઠા છો કે તમને અમે બહુ દુઃખ આપ્યું. હા, અરે આ ઘરના કામ પતી ગયા, અમે નોકરોને રજા આપી દીધી છે, કારણ કે અમે ઘરમાં આટલી સરસ નોકરાણી લઈ આવ્યા છે. બતાવ્યા કે નહીં કામ? હા મમ્મી, બતાવી દીધા ને બધા કામ પતી ગયા. ઓકે, બહુ સારું કર્યું. હા, કામ પતાવી દીધા તો હવે વાડીએ કોણ જશે? વાડીએ? પણ મમ્મી, મને વાડીનું કઈ કામ નથી આવડતું. મેં તો ક્યારે વાડીનો શેઢો પણ નથી જોયો. ઓ, નથી જોયો? તો બેટા જોઈ લેવાનો ને. હા, 100-100 વીઘા જમીન હોવા છતાં દાદાની વાડીનો શેઢો ન જોયો? બેટા જોઈ લેવાય. તું અત્યારે તું કામ કરી શકત ને? હં, ને અમારા વાડીએ જે મજૂરો હતા ને એ અત્યારે રજા પર છે બેટા. વાડીનું કામ કોણ કરશે? એટલે અમે કીધું ચિંતા નહીં કરો, અમારા ઘરમાં બહુ મજબૂત મજૂર છે, એ આવી જશે. જા બેટા, જા વાડીએ જા ને કામ કર. જા. પણ મમ્મી, મમ્મી મને કામ કરતા નથી આવડતું વાડીમાં. પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. ઘરના કામ તો કરું જ છું ને બધા. ઓહો, ઘરના કામ તો કરે જ છે. ઘરના કામ તો કરવા પડે, પરણીને આવી છે મારા દીકરાને, ને સાથે સાથે વાડીના કામ પણ કરવા પડે. હો મમ્મી, હું શીખી જઈશ. બસ તમે કહેશો એમ જ બધું કામ કરે. મને ખેતર નું કામ નથી આવડતું, તો હું કેવી રીતે કરીશ? શીખી જઈશ ને, કરીશ તો શીખીશ. હા, જઈશ જ નહીં તો શીખીશ કઈ રીતે? નહીં બેટા, સાચી વાત છે તમારી. અને વાંધો શું છે તને? વાંધો કઈ નથી, મને નથી આવડતું. વાડીનું કામ શીખીશ ને બેટા, તો પછી અમે ખેતી કરી શકીશું. હા, તારા નામે છે ને અમે 10 વીઘામાં સારા સારા ફ્રૂટ ની પણ ખેતી કરીશું. હા, સમજે છે કે નહીં? મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. નથી આવડતું મને કામ, તો શીખવું પડશે. નથી આવડતું ને તો શીખવું પડશે. સમજી ગઈ? તો જવું છે કે નથી જવું? બોલને બોલને. હા, જવું છે ને વાડીએ? જઈશ કે પછી તારા તોડી નાખું? મારો દીકરો કે હું કહું ને એટલું કરી નાખવાનું. દુખે છે? હા, અરે કેમ લાગે છે? જવું છે ને? જવું છે. વાડીએ જઈશ, કામ કરીશ, હવે અમને ઘાટા પડાવીશ. ગુડ, બહુ હોશિયાર છોકરી છે. અરે એક વારમાં કહેવાથી માની જાય તો મને ને મારા દીકરાએ આટલી અમારી શક્તિ ન વેડફવી પડે ને. આ રીતે અમારી પેલી વાત પણ માની જા ને. આ જમીન માટે તું ક્યારે હા પાડી? હા, તારા દાદા પાસે ક્યારે જઈશ અને ક્યારે તું કહીશ કે મને જમીન આપી દો, આપી દો, આપવી જ પડશે? હા, 100 વીઘા જમીન, 100 વીઘા જમીન લાવીશ ને બેટા. ઘરમાં તારું માન રહેશે, મહારાણી બનીને રહીશ. મારો દીકરો તને એટલો પ્રેમ કરશે ને કે તું 100 જન્મે પણ નહીં ભૂલી શકે. પણ ક્યારે? જ્યારે 100 વીઘા જમીન લાવીશ ને ત્યારે. હવે
વાડી ને ઉપર. નહીં મમ્મી, બેટા લઈ જા. ચાલ ચાલ, આજે આની પાસે એટલું કામ કરાવીશ ને કે રાતે સૂશે ને તો પણ યાદ આવશે કે કામ કોને કહેવાય. આદિ 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 છોડો મને. મારો દીકરો સરસ કામ કરી રહ્યો છે, બસ આ જ રીતે આના પર ત્રાસ ગુજારતા રહીશું ને તો 100 વીઘા જમીન તો અમારા હાથમાં આમ આવી જશે. અશોક કેમ આમ મૂંઝાઈ ગયેલો હોય એવું લાગે છે? દાદા, મારે તમને શું કહેવું કઈ ખબર નથી પડતી. કેમ, શું થયું છે? હમણાં સ્વીટી મળી હતી મને, અને એણે મને લગ્નની ના પાડી. કેમ, લગ્ન કરવામાં ગોવિંદભાઈ નો શું વાંધો છે? હવે આ સ્વીટીની બેન મીરા છે ને, એણે ભાગીને લગ્ન કરી લીધા. ભાગીને લગ્ન કરી લીધા? હા, એ વાત તારી સાચી. ભાગીને ઓલી મોટી છોડી લગ્ન કર્યા છે, આ સુટી ના જ પાડે ને. એટલે એ કે હમણાં હું લગ્ન નહીં કરી શકું. મેં કીધું તને ખબર છે ને, મારી ઘરે કોઈ રોટલા ઘડવા વાળું નથી, હું ને મારા દાદા એકલા છીએ, તોય મારી વાત નહીં સમજી નો શકી. બેટા, એની જગ્યાએ એ સાચી જ છે કે એની બેની જો આગીને લગ્ન કર્યા હોય તો ઘરમાં કેવો માહોલ હોય. એમાં તું લગ્નની વાત કરે કે ના પાડે એ સ્વાભાવિક છે, પણ કાંઈ વાંધો નહીં. એવું લાગશે ને તો હું સમય જતા એને વાત કરીશ કે તમારી વાત બંનેની તો નાનપણમાં જ થઈ હતી. સમજે એમ બને એમ જલ્દી જાજો. હા બેટા, મને ખબર છે, હવે જો જલ્દી લગ્ન થઈ જાય ને, રોટલા ઘડવા વાળું આવી જાય તો આપણને શાંતિ. બીજું હું ખબર નહીં આપ આવું કેમ થાય છે. હવે આવું કેમ થાય આમાં કોઈ થોડું દોષી જ છે, આ બધા નસીબના ખેલ છે ભાઈ, આમાં કઈ જબરજસ્તી તો હાલે નહીં. હા, પણ હું શું કહું છું, આ સ્વીટીની બેન મીરાબેન છે તો બહુ સારા હતા, સંસ્કારી હતા, તો કેમ ભાગીને લગ્ન કર્યા છે? હવે એની પાછળનું કારણ એ તો આપણને શું ખબર હોય, કેમ ભાગીને લગ્ન કર્યા હોય. થઈ ગયું થઈ ગયું, પણ એમાં અફસોસ કરવાથી કાંઈ ફાયદો નથી. મેં તને કીધું ને, તું ધીરજ રાખ, સમય જતા હું ગોવિંદભાઈને ઘરે જઈશ અને વાત કરીશ. હું કેસે જોયું જાય, પણ અત્યારે તો હાલ જવાય એવું તો છે જ નહીં. નહીં, અત્યારે તો એની ઇજ્જત ઉપર થોડોક ડાઘ લાગ્યો છે, એટલે તો નો જ જવાય ને. તારી વાત સાચી છે, આ છોકરીઓ ભાગીને લગ્ન કરે ને પછી તો એનો બાપ છે ને ઘરની બહાર નીકળવા જેવો ને ફેરવા જતો, હું મોટું બતાવે બહાર નીકળે. કાંઈ નહીં, તું ધીરજ રાખ, હવ હારા વાળા કરી લેશે. ભલે દાદા. અને દાદા, હવે હું રોટલા ઘડતા શીખી જાય, કદાચ હજી કેટલો સમય પછી લગ્ન કરે એ તો કાંઈ નથી ખબર. હું કામેથી આવું ને, એટલે સાંજે હું રોટલા ઘડી નાખી. હવે પેલા આપણે મંજુ માસીને બોલાવી છે ને, તેને નહીં બોલાવી. સવારે હું રાંધીને જાય અને સાંજે આવીને રાંધી નાખી. તો તારે રોટલા શીખવા આવે ને, તો મને એમ લાગે છે કે આપણે બે જણા માટે આપણે એક હારી મણ બાજરો દળાવવો જોઈએ. મણ? એટલે કારણ કે શીખવામાં તો કેટલું બગાડવાનું કઈ થોડું નક્કી હોય. ભલે દાદા, આપણે થોડીક રાહ જોવી. હા ભાઈ, 2-4 મહિના થાય ને, ત્યાં ગમે એવો ગુનો કર્યો હોય કે ખોટો કર્યો હોય, બધું થોડે થોડે ભૂલાઈ જાય. 2-4 મહિના પછી જોઈએ છીએ, આટો મારીશ. ભલે. અને હું શું કહું, મારે એક બીજું કામ શીખવા જવાનું. શું ઓળે? હા, ફોટા પાડવાનું. $300 આપે છે, પણ તું જો લગ્નની સીઝનમાં મારી હારે આવ ને તો હું તને
700-800 રૂપિયા આપે એક દિવસના. એ તો એલા બહુ સારું કહેવાય, 700-800 રૂપિયા મળે તો. હા, એટલે તમે જો રજા આપો તો હું એની હારે જાઉં. આજે જાજે તો એ લઈ જતો, મને કાંઈ વાંધો નથી. ભલે, પણ હું કહું એની હારે એક દાઢીવાળા ભાઈ છે ને, મને એનથી થોડીક બીક લાગે. કેમ દાઢીવાળાથી? એ જ્યાં ત્યાં બાંધે, હમણાં અહીંયા આપણે મગન કાકાના છોકરાના લગ્ન હતા ને, તો એ બાંધ્યા હતા. ફોટા પડવા ગયો તો એ? હા, મારો બેટો દાઢીવાળો કમો. હા, એટલે કાંઈ વાંધો નહીં, આપણે જે થાય ને એ જોયા કરીએ. બીજું હું ભલે દાદા. દાદા તો રોટલા ઘડવાની તૈયારી કરી, આપણે સાંજ એને અત્યારે જ ચાલુ કરી, કેમ થાય છે જોઈએ છીએ. તમે પાછા આવજો. હા, જા. રોટલા ઘડતા શીખી જા ને, તો લગ્ન 6 મહિના મોડા થાય તો ઉપાધિ નહીં. આ બીજાને આપણે કેટલા જઈએ કેવું રોટલા ઘડી ગયો એમ. પસ્તાવો થાય છે કે મેં આદિ સાથે લગ્ન ન કર્યા હોત તો સારું હતું. મારી બેન, બા અને દાદા બંને કહેતા હતા, પરંતુ મેં એમ કીધું કે નહીં, ભલે દુશ્મન નો છોકરો હોય દાદાનું નાક કપાવીને ગઈ છું આ ઘર માંથી, ક્યાંય આબરૂ રહેવા નથી દીધી. હવે કયા મોઢે પાછી આવું, શું કહું કે મારા પસંદ કરેલો પરિવાર અને મારો પસંદ કરેલો છોકરો મને હેરાન કરે છે, દુખ આપે છે મને. મીરા દીદી, શાંત શાંત થઈ જાઓ તમે. જો સાંભળો, ગમે તેમ હોય પણ બા અને દાદા બંનેને તમારી પ્રત્યે ખૂબ જ લાગણી છે, અને હું વાત કરીશ ને એ લોકોને. દીદી, મારો પગ નહીં ઉપડે એ ઘરમાં, તને ખબર છે એ લોકોને તો મારા પ્રત્યે કોઈ લાગણી હતી જ નહીં. આદિત્ય મને પ્રેમ કરતો હતો અને તદ્દન જૂઠાણું હતું એનું. ફક્ત ને ફક્ત જમીન માટે ફસાવી મને, પ્રેમનું નાટક કર્યું મારી સાથે, મારી લાગણીઓ સાથે રમત રમી અને મને ત્યાં લઈ ગયો. અને હવે ફક્ત જમીન માટે દિવસ ને રાત મને હેરાન કરે છે. સમજાતું નથી કે હું શું કરું. સાચે મને જરાય એવો વિશ્વાસ નતો કે આદિભાઈ આવું કરશે. મને તો એમ હતું કે છોકરો સારો છે, એટલા માટે તો આ સચ્ચાઈ મેં પણ બા કે દાદાને ના કીધી. બાકી જો મને પેલા ખબર હોત ને, તો મારી બેન તને નરકમાં હું કોઈ દિવસ ના જવા દે. પણ નહીં, તું રડવાનું બંધ કર અને જરાય ચિંતા ના કરીશ. હું તને કહું છું ને કે નરકમાંથી હું તને બહાર કાઢીશ. હું બા અને દાદાને અત્યારે જ જઈને વાત કરીશ. પણ દાદાને બાને તું શું કહીશ? તું શું કહીશ? મેં જે કર્યું તો મારી જાતે જ કર્યું હતું ને. એ લોકો તારી વાત નહીં સાંભળે. સ્વીટી, મીરાદી સંતાનોથી ભૂલ થતા થઈ જાય, પરંતુ માવતર જ હાથ છોડી દેશે તો પછી એને આગળ ક્યાં જવાનું? છેલ્લેની પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો. અને તમે તો આટલા હિંમતવાન છો કે આટલા સમયથી તમે બધું સહન કરો છો, છતાં પણ એક પણ વખત તમે કીધું નથી કોઈને. પણ હવે મને ખબર પડી ગઈ છે ને, એટલે હું તમને નરકમાં જરાય નહીં રહેવા દઉં. તમે મારી પર વિશ્વાસ રાખો. સ્વીટી, જો વાત થાય તો કરજે, બાકી છોડે વાતને. મને તો આદત પડી ગઈ છે સવાર સાંજ મેણા ટોણા ખાવાની, માર ખાવાની, ભૂખ્યું રહેવાની. શું કામ છોડું? અત્યાર સુધી તો મને ખબર નહોતી કે આ લોકો સાવ હેવાન છે. બાકી તમે છે ને એ બધું ના વિચારો, બસ ખાલી એટલું જ વિચારો કે એ નરકમાંથી કેમ બહાર નીકળું. અને થોડુંક બોલતા શીખો, એનો માર ખાવાની તમારે જરૂર નથી. તમે તો એને પ્રેમ કર્યો અને લગ્ન કર્યા છે, કોઈ ગુનો નથી કર્યો. વાક તો બધો આદિનો છે, એ ફસાવી તો એમને તમને છે. તમે જરાય ચિંતા ના કરતા અને તમને ડોક્ટર પાસે લઈ જાઓ. સ્વીટી, વાક ગમે તેનો હોય, ભૂલ તો મારી હતી ને કે મેં ખોટા માણસનો હાથ પકડ્યો,
એને જીવન સાથી બનાવવાની ભૂલ મેં કરી છે. તો ભોગવવું પણ તો મારે જ પડશે ને. પણ ભોગવવાનું એટલે લિમિટમાં હોય, અને આટલું બધું કોણ સહન કરે? ખાવા ના આપે, માર મારે, ગમે તેવા મેણા સંભળાવે, અને આ છે ને આદિ એ સાવ એટલે સાવ કહેવાય ને નીચ કામ કર્યું છે, નીચ. કારણ કે એને પ્રેમનો પણ દુરુપયોગ કર્યો છે. લોકો પ્રેમ કરતા પહેલા પણ હવે 10 વખત વિચારશે જો આવા કિસ્સાઓ બનશે ને તો. સ્વીટી, સો વાતની એક વાત છે, જ્યારે પોતે કર્મ કર્યા હોય ને તો ફળ પણ પોતાએ જ ભોગવવાનું રહે છે. ત્યાં ઉપરવાળો પણ આડે નથી આવતો. મીરા દીદી, તમે શું કામ તમારી પર બધો બ્લેમ લ્યો છો? શું દુનિયામાં તમે પહેલા જ વ્યક્તિ છો જેણે આવી રીતે ભાગીને લગ્ન કર્યા છે? અરે દુનિયામાં એવા કેટલાય વ્યક્તિઓ છે કે જેણે ભાગીને લગ્ન કર્યા છે. એનો મતલબ એ નથી કે દરેક ભાગેલા લોકોને આ બધું સહન કરવાનું આવે. છોડ સ્વીટી, તને એક વાત કહી દઉં, તું ઘરે જઈને દાદા અને ભાને કોઈ વાત નહીં કરે. સાંભળ મારી વાત, હું ઓલરેડી એમનું નાક કપાવીને આવી છું. મારા હિસાબે એ લોકો દુઃખી થયા છે, અને હવે આવી વાત મળશે ને તો એ સહન નહીં કરી શકે. પ્લીઝ પ્લીઝ, તું કોઈને કહી ના કહેતી. મીરા દીદી, અત્યારે આ બધો વાત કરવાનો સમય નથી. અને હા, હું તમને શું કહું છું, મારે વાત કહેવાની જરૂરત જ નથી, કારણ કે હવે હું તમને એ ઘરમાં પાછા નહીં જવા દઉં. તમે અત્યારે જ મારી સાથે આપણા ઘરે ચાલો છો, ચાલો. ના સ્વીટી, હવે મારાથી એ ઘરમાં પગ નહીં મુકાય. કેવી રીતે સમજાવું તને? પ્લીઝ પ્લીઝ, તું અહીંયાથી જતી રહે, અને તું કોઈને કઈ વાત ના કર. તમારી હાલત, પ્લીઝ મીરા દીદી. મીરાદી, હજી સમય છે, પ્લીઝ ચાલો. મીરાદી, મીરા શું હાલત કરી નાખી છે આ હેવાનો એ મારી બેનની. ભલે મીરા દીદી એ ના પાડી હોય, પણ હું બા ને દાદા ને આ વિશે જરૂર વાત કરીશ. આ મીરા લગ્ન કરીને ગઈ ને એના કોઈ વાવડ જ નથી. આપણે વાવડ જોતાય નથી. હું તો કહું છું કે એના કોઈ સમાચાર મને ને તમને મળવા જ ન જોઈએ. એ હવે સુખી થાય કે દુખી થાય. હા હવે આપણું રહ્યું છે એવું નામ છે ને એને ઓગવ્યું છે. એ ગામમાં છે ને હાલવા જવા નથી રહેવા દીધા કોઈને. નાક કપાયું છે, નાક મારું ને તમારું. આજકાલના છોકરાઓને બસ મા બાપની ઇજ્જત સાથે ખિલવાડ કરવાનું તો બસ એમ રમત થઈ ગઈ છે. બસ પોતાના પ્રેમનું જ મહત્વ, પોતાનું ધાર્યું જ કરવું છે ને. પ્રેમ કરવાના થઈ જાય છે. મા બાપને તો સરખો પ્રેમ કર્યો નહીં. મા બાપની ઉપર વટ જાય જ્યાં જવું હોય ત્યાં. એને કરવાની જરૂર હોય. આજે મને ને તમને પ્રેમથી રાખે ને તો કહેવાય. બહાર નીકળીને ગામના પ્રેમ લે છે. હા પણ નાના હતા, પાળી પોસીને મોટા કર્યા, આટલા પ્રેમથી અને જતન કર્યું. એક વખત યાદ નહીં આવ્યું હોય કે મારા મા બાપની હાજરીમાં દાદા દાદી અમને સાચવા છે, ભણાવ્યા ગણાવ્યા છે, આટલા મોટા કર્યા છે. બસ બે પાંચ દિવસ તો પ્રેમ હું થઈ જાય ત્યાં તો તરછોડી દે આપણને. બોલો. બા દાદા, હું અત્યારે મીરાબેનને ત્યાં ગઈ હતી અને એને મળીને આવી છું. એની હાલત બહુ જ ખરાબ છે. એના સાસરિયા વાળા એને બહુ જ હેરાન કરે છે. એને સાસરીમાં બહુ જ દુઃખ છે. મારાથી તો એની હાલત જ ના જોવાણી. તને કોણે પાણો મૂકેલો કે તું એની ખબર કાઢવા જા? બા, ગમે તે મેં તો મારી બેન છે ને, અને હું શું કહું છું, તે એટલી દુખી છે, એટલી હેરાન થાય છે ત્યાં. એની હાલત જરાય સારી નથી. આપણે કંઈક કરવું જોઈએ. એ દુશ્મનના દીકરાને પરણી હોય અને ન્યા કાળું મોઢું કરીને ગઈ હોય ને, એ છોકરી અમારા માટે મરી ગઈ સમાન છે. અમે તો પહેલાથી કહેતા હતા કે જ્યાં જવાની જરૂર નથી એ છોકરા સાથે પ્રેમ કરીને બેઠી. દાદા, હવે એની ભૂલ થઈ જ ગઈ છે તો, અને અમસ્તાય માવતર તરીકે તમે નથી મટી જવાના, અને બેન તરીકે હું નહીં, તો પછી હવે આપણે એની મદદ કરીએ ને? એ ભૂલ નથી કરી એને. જે કઈ કર્યું છે ને જાણી જોઈને કર્યું છે. બધી ખબર હતી એને કે દાદાનો દુશ્મન છે એ, અને એના છોકરા સાથે કાળું મોઢું કરવાનું, પ્રેમ કરવાનો એને. યાર
અમને પૂછીને ગઈ હતી, અમને પૂછીને પ્રેમ કરેલો, અમને પૂછીને લગ્ન કરેલા, અમને પૂછીને ભાગી ગઈ હતી. તો હવે અમારે એની કાંઈ જરૂર નથી, કે જીવે કે મરે. આજ પછી એનું નામ આ ઘરમાં ન જોઈએ. નહીં, બસ આ સંસારમાં એક જ વસ્તુ ચાલતી આવી છે કે જ્યારે જ્યારે છોકરીઓ ભાગી જાય છે ત્યારે એનો માવતર સાવ એટલે સાવ એનો સાથ જ છોડી દે છે. એ નથી જોતા કે એની શું પરિસ્થિતિ છે, શું ને, અને બસ પછી છોકરીઓને આપઘાત કરવાનો વારો આવે છે. છોકરો અમારો વિચાર કરે છે, કોઈ છોકરી જે ભાગીને લગ્ન કરીને જાય છે એના મા બાપનો વિચાર કરે કે હું જઈશ પછી મારા મા બાપનું શું થશે, એની ઇજ્જત આબરૂનું શું થશે, લોકો એને શું કહેશે. નહીં, એ નથી વિચાર કરતી ને, એના 22 વર્ષના મા બાપના પ્રેમને ભૂલીને 22 દિવસના પ્રેમ સાથે ભાગી જાય છે ત્યારે એ કાંઈ વિચાર નથી કરતી. હા, એ વિચાર નથી કરતી, નો થયો એનાથી વિચાર. ચલો એનું મગજ એટલું નાનું છે, પણ તમારા લોકોનું મગજ તો મોટું છે ને. અને એક વડીલ તરીકે જ્યારે પોતાનું સંતાન હેરાન થતું હોય ને તો વડીલ હંમેશા એની પાછળ છાયા રૂપે ઊભું હોય છે. એ જાણી જોઈને કૂવામાં પડી છે, અને આ 22 વર્ષની છોકરીઓ થાય એ કઈ નાદાન ન હોય, બસ પ્રેમ કરવાની બુદ્ધિ આવે, પણ મા બાપને સમજવાની બુદ્ધિ ન આવે ને. માં દાદા બા જે હોય તમે મારી વાત માનો, મેં મીરાબેનની હાલત જોઈ છે, એની હાલત બધી બદતર છે, અને વધારે પડતું જોકાઈ થાય અને એ પણ આવું કઈ પગલું ભરે એની પહેલા આપણે એની મદદ કરવી પડશે. હા, આમ તો એને નાક કપાવી દીધું, હવે એનું જે થવું હોય એ થાય, વધારે નાક શું કપાવવાનું હતું અમારે, આનાથી વધારે શું થવાનું હતું. અત્યારે ગામમાં અમારાથી નીકળાતું નથી, નીચી નજર કરવી પડે. આ તારા દાદા, આ દાદા રોજ સાંજે ઓલા ચોરા પર બેસતા હતા બધાય ભાભાઓ સાથે, અને એને સત્સંગ કરતા હતા. આજે ઓલી ગઈ છે ને, તે દીથી એને ચોરો છોડી દીધો છે, કારણ કે લોકો અમારી વાતો કરે છે. બા ખબર જ છે, એક વખત છોકરી ઘરમાંથી ભાગે એટલે વાતો કરવાના જ છે. અને મસ્તાઈ ગામના મોઢે ગયણા નથી બનતા હતા, ગામને તો થોડું ઘણું કઈક જોઈએ જ છે, અને ના હોય ને તોય મિક્સ મસાલો મરી નાખીને એ લોકોને કઈક ની કઈક વાત કરવા જોઈએ. અને એવું તો નથી આ પહેલો વહેલો કિસ્સો છે, ઘણી છોકરીઓ આવી રીતના ભાગી જાય છે અમુક એના માવતર ને લીધે. અને હા, એ વસ્તુ ખોટી છે, એમ ના ભાગવું જોઈએ, પરંતુ હવે ભૂલ થઈ છે તો સ્વીકારી તો આપણે લીધી છે. ના, ભૂલ થઈ છે ને, હવે એ ભોગવે, અમારે સ્વીકારવી નથી. બા મહેરબાની કરીને હું તમારા બંને સામે હાથ જોડું છું, મીરાબેનને આટલા ટાઈમથી તમે મોટા કર્યા છે, તમને તમારી દીકરી પ્રત્યે જરાય લાગણી નથી? નથી, જરાય લાગણી નથી. અને આજ પછી તું પણ અમને એ બધી લાગણીઓ જતાવતી નહીં, અને જો તું હવે ક્યાંક ગઈ ને તો અમે સમજી લેશું કે અમારા દીકરા અને વહુની સાથે તમે બંને પણ મરી ગઈ. અમારી આશા અપેક્ષા નહીં રાખતી, એ અમને થશે ને પહેલેથી ખાતરી હતી. અમારો દુશ્મન છે ને એ છે ને નાગ જેવો છે, નાગ જેવો, એ કાળોતરો છે, અને એ વાતમાં જ બેઠો હતો અમારી દીકરીને ભોળવી ગયો, ખોટો પ્રેમ કરીને એનો છોકરો મારી દીકરીને ફસાવી ગયો. અને આજે બસ, આજે અમે નથી ચાહતા ને, છતાં અમારે દુઃખ સહન કરવું પડે છે મીરાના નામનું. એ કાવતરો તમને શું ખબર હોય, કોઈને સમજે એમ નથી, અમારી ભોળી છોકરીને એના દીકરાની સાથે પ્રેમમાં ફસાઈ દીધી, અને હવે એ મારી વાત કઈ રીતે માનવાનો, એ છે ને પૈસાનો પૂજારી છે, પૈસાનો. તમારી છોકરીને એને ફસાવી નથી, આપણી છોકરી સામે ચાલીને નાગના દરમાં ગઈ છે કે લે મને ફૂફાડો માર, એ ગઈ છે. એને ખબર હતી ને કે તમારે ને ઓલાને દુશ્મની છે, તો એને ન જવું જોઈએ ને. બસ આ ગામ કહે છે ને કે પ્રેમ આંધળો હોય છે, એમ આપણી છોકરી છે ને આંધળી થઈ ગઈ પ્રેમમાં, કાંઈ વિચાર્યું નહીં આગળ પાછળનું, અને બસ લગ્ન કરીને વહી ગઈ. એને એમ કે બધું હરખું થઈ જાય, પણ ઓલા કાળોતરા છે ને કોઈ વાતે માને એમ નથી. જય શ્રી કૃષ્ણ. આવો, કેમ છો? બસ પધારો પધારો, બેસો બેસો આરામ.
કેમ આવવાનું થયું? હવે આવવાનું તો એટલા માટે છે થયું કે ગોવિંદભાઈ મેં વાત સાંભળી છે કે તમારી મોટી દીકરીએ ભાગીને લગ્ન કર્યા છે અને સાસરિયામાં દુઃખી છે અને તમે લોકો ધ્યાન નથી આપતા. હા, તમે જે સાંભળ્યું એ સાચું છે. એ સમાચાર તો અમને પણ મળ્યા, પણ ભૂપતભાઈ, જે છોકરી અમારું નાક કપાવીને ગઈ હોય સુકામ અમે એનું ધ્યાન રાખીએ અને સુકામ અમે એની પાસે જઈએ, એણે અમારું શું વિચાર્યું કે અમે એના માટે વિચારીએ? અરે બાળક છે, ભૂલ થઈ જાય તો એમાં શું થઈ ગયું? 22 વર્ષની છોકરી બાળક નો કહેવાય, સ્ત્રી કહેવાય, અને સ્ત્રીને આ ઉંમરે બધી ખબર પડે કે શું કરે. પ્રેમ કરવામાં એને ખબર પડી, ભાગવામાં ખબર પડી, તો દાદા દાદીના પ્રેમમાં એને કાંઈ ખબર ન પડી, એ ભૂલ કહેવાય. 22 વર્ષની ઉંમરે લગ્ન કરીને બીજા ઘરે જવાનું હોય, એટલી પરિપક્વતા હોય તો એટલું ખ્યાલ ન રાખવો જોઈએ કે હા આપણા દાદાનો અને પરિવારનો દુશ્મન છે, એના છોકરા સાથે આપણે કઈ રીતે લગ્ન કરી શકીએ? વાત હાસી છે તમારી. કોઈ પણ માણસથી જ્યારે ભૂલ થઈ જાય ને ત્યારે એને ખબર નથી રહેતી કે હું આ ભૂલ કરું છું. એ જાણી જોઈને કૂવામાં પડી છે છોકરી, એટલે અમારે છે ને એના સુખ દુઃખ સાથે કાંઈ નાવા નીચો નથી થતો. ભૂપતભાઈ, તમે મને એક સવાલનો જવાબ આપો. તમે અહીંયાથી નીકળો છો, તમને ખબર છે કે આ રસ્તામાં મોટો પથ્થર આવ્યો, તો એ તમે સામે ચાલીને એને ઠેસ મારીને જશો કે બાજુમાંથી જશો? આગળ જતા કૂવો મળે છે, તો કૂવામાં પડશો કે બાજુમાંથી જશો? તો 22 વર્ષની છોકરી જ્યારે પ્રેમ કરવા નીકળે છે ને ત્યારે એને ખબર પડે જ છે કે આ એના બાપનો એના દાદાનો દુશ્મનનો દીકરો છે, તો એ પ્રેમ કરે છે. એ વાત હું તમારી સમજુ છું, પણ બધા માણસમાંથી બધા સરખા માણસ ન હોય. ક્યારેક ગમે એવો ડાયો માણસ હોય ને તો પણ ભૂલ કરી બેઠે છે, તો હું એને સજા આપવાની? હા, ભૂલ કરે એટલે સજા તો મળવાની છે, કારણ કે એણે એના મા બાપ તો બિચારા છે નહીં, પણ અમારું દિલ દુભાવ્યું, અમારું નાક કપાવ્યું, અત્યારે અમારે ગલીમાંથી ક્યાંય નીકળવાનો આરો વારો નથી રહ્યો. ચોરે બેસતા હતા, આ સાવ બંધ થઈ ગયું છે ગઈ ત્યારથી. અરે આખું ગામ છે ને અમારી આ પરવરિશ કરી આ છોકરાઓ પર, અમને ઉપરથી જોડા મારે છે અને એમ કે આવા સંસ્કાર આપ્યા, છોકરી ભાગી ગઈ. મા બાપ ઘરની દીકરીઓ હતી, જરાક તો ધ્યાન રાખવું તું. અમારા પર થૂકે છે સમાજ, કુટુંબ અને આ બધા. એ તો અમારે આ તકલીફ છે ને એ અમારા ઉપર વીતે છે, અમને ખબર છે કેટલા અમે પીડાઈએ છીએ અત્યારે. એ વાત તમારી સાચી છે, હું સમજુ છું. અરે એ દીકરીને બિચારાને માવતર નથી, અને તમને જો આ માવતર નથી અને દાદા દાદી થઈને જો દીકરીને ધ્યાન ન રાખી શકો તો એના બાપાને આત્માને શાંતિ નહીં મળે. ભૂપતભાઈ, જે હોય તે, એની વાત સિવાયની બીજી વાત હોય તો કરો, બાકી અમારે કાંઈ નથી સાંભળવું. ગામનું સાંભળી છે અમે આખું. તો હું છે ને મારા દીકરા અશોકનું જે આપણે નાનપણમાં વાત થઈ હતી તમારી દીકરી શિવટી સાથે, તો એ વાત લઈને આવ્યો છું. તો તમે શું કહેવા માગો છો? હવે અહીંયા ઉકળતો ચરું છે અત્યારે છે ને, અમારું મન બહુ વ્યથિત છે આ બાબતમાં. આ છોકરીએ છે ને અમારું દિલ તોડી નાખ્યું છે, એટલે અત્યારે છે ને અમે કોઈ ઘરમાં પ્રસંગ કરવા માંગતા નથી. એ સમય આવે તમને જણાવીશું અમે, વાર લાગશે જી. ગોવિંદભાઈ, હું તમને જાતા જાતા એક વાત કહી દઉં, હું તમારી બધી વાત સમજું છું કે આ તમારા દીકરાની દીકરી છે અને તમે જો ધ્યાન નહીં આપો અને સાસરિયામાં એને બહુ દુઃખ પડે છે અને કાલ સવારે બનવા સંજોગે બન્યું કે એને આડાવડું પગલું ભરી લીધું ને, તો તમારા માથે કાળી ટીલી લાગી દેશે. એટલે વિચાર કરી લેજો કે મારે શું કરવું. જય શ્રી કૃષ્ણ. આ છોકરીએ તો આપણી સાથે કયા જન્મનું વેર વાયું છે, આટલા દુઃખી કર્યા છે અને હજી આ લોકો આવીને આપણને આવું સંભળાવી જાય છે, અને રખેને જો કાલે કોઈ એવું પગલું ભર્યું ને તો ખરેખર આપણે તો છે ને આત્મહત્યા કરવાનો વારો આવશે. જીતે જીવ છે ને મરી જવું પડશે આપણે. સાચી વાત, મેરાએ તો દુશ્મનની સામે પાઘડી ઉતારવાની વાત કરી. જો લોકો છે ભાઈ, દુશ્મનના દીકરે સાથે આપણી દીકરી લગ્ન કરીને ગઈ છે ને, જો આપણે ધ્યાન નહીં રાખીએ ને તો આપણી તરફ કહેશે કે મા બાપ થઈને ધ્યાન ન રાખ્યું, ઘરના વડીલો હતા છતાં એનું દુઃખ ને એને સહન કરવા દીધું અને આજે વહી ગઈ
જીવ થઈ ગઈ છોકરી. આજે તો ઓલી ની હાલત જોવા જેવી હશે. કેમ સુધરે છે? આજે સવારમાં મેડમ ઉદાસ બેઠા હતા, પછી ત્યાં જઈને મેં અને મારા દીકરાએ એની એવી એવી હાલત કરીને કે રડતી રડતી બિચારી વાડીએ જતી રહી. અને એને ખબર જ નથી ને કે વાડીના કામ કેમ થાય, કઈ રીતે કરાય. છતાંય છતાંય અમે એને ધક્કો મારીને ધકેલી. એટલે તમે એકલા એકલા ઉજાણી કરી લીધી એમ? અરે તમે હતા નહીં ને, બાકી તમને પણ એનો લાભ મળત. કઈ વાંધો નહીં, આવા લાભ તો આપણા ઘરમાં અસકે ઢસકે મળશે. અને હમણાં આવશે ને ત્યારે એની હાલત જોવા જેવી હશે. ટાપ ટીપ તૈયાર થઈને ફરતી દાદાની પૌત્રી. ઓ અરે રે 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 રે, અરે મારા વહુ દીકરાને શું થયું? મારા વહુ દીકરાને બહુ કામ કર્યું લાગે છે. નહીં, વાડીના કામ આવડી ગયા. હા, ઘણું વાગ્યું લાગે છે. શું શું જોઈતું હતું તને? ખાવાનું. અરે એમાં એવું છે ને, મજૂર માણસો ને અમે ખાવાનું નથી આપતા. મમ્મી હું મજૂર નથી, અને કદાચ મજૂર હોય તો પણ માણસ તો છું ને. લાગી છે મને ખાવું છે. શું કામ આવું કરો છો મારી સાથે? હું બગાડ્યું છે મે તમારા લોકોનું? વાડીએ ઘાસચારો નતો. અરે હા, એ કે મજૂર કે ભિખારી છે? 100 વીઘા પાડાના કામ જેવી જમીનની વારસદાર છે. ઓ હા, હું ભૂલી ગઈ હતી. તું પણ છે ને. અરે પગમાં વાગ્યું, પગમાં બહુ દુખે છે. અરે રે 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 બેટા, એને ભૂખ પણ લાગી છે. હા તો આપો ને રોટલો ને ડુંગળી આપી દો એટલે ખાઈ લે. હા બેટા હા, તારા માટે અમે સ્પેશિયલ ભોજન બનાવ્યું છે, રોટલો અને ડુંગળી. મમ્મી હું આવી ત્યારથી એ જ ખાઉં છું. આટલા ટાઈમમાં કોઈ દિવસ સારું જમવાનું પણ તમે મને નથી આપ્યું. અરે સારું કહેવાય ને કે તને આટલું પણ જમવાનું મળે છે. હા જ્યાં સુધી તારા દાદાએ જમીન નહીં આપે ને ત્યાં સુધી આવું જ રહેશે. અને આના કરતા પણ ખરાબ દિવસો આવશે. શું યાર, તમે મારા દીકરો બે કેવા માણસ છો એમ? તમને કઈ માનવતા કે દયા જેવું છે કે નહીં? અચ્છા, માનવતા અને દયા ના નથી નથી. અરે મારી દીકરી જેવી ભોળી હો. હા કે મારી બધી વાત માની જાય એમ છે. ઓ અચ્છા, પણ તમે લોકો એને પ્રેમથી વાત કરો ને. અચ્છા બેટા, તારે 32 જાતના ભોજન ખાવા છે? ખાવા છે કે 56 ભોગ ખાવા છે? પપ્પા મારે કઈ નથી જોતું, તમને બે ટાઈમનો રોટલો શાંતિથી ખાવા દો ને તો બસ. હું તને બધું જ ખાવા દઉં, તું માંગે તે હાજર કરું, પણ મને જમીન જોઈએ છે. સમજી ગઈ કે સવાર વાળો મેથી પાક ભૂલી ગઈ. ખાવું છે ને, તારી રાહ જોવે છે તારું ભાવતું ભોજન, રોટલા અને ડુંગળી. ખાઈ લે હો. એ તને ખબર છે ને, કિચનમાં નીચે થાળીમાં ઢાંકીને મૂક્યું છે એનું ખાવાનું. હા, અને એ પણ આ કામ તો બરાબર કર્યું છે ને આજે વાડીએ, કે કામમાં પણ કઈ ભલી વાર નથી. તો પછી આ રોટલો ને ડુંગળી નહીં મળે? હા એ પણ. ના એવું નહીં કર, એ તો ખાવા દો મને, ભૂખ
હા, ભૂખના ઘણા બધા પ્રકાર હોય. જો આ ભૂખ છે ને, એવી વસ્તુ છે કે લાગે ને એ તો બહુ લાગે. એ નીટલાઈ ભૂખ. અરે પણ મેં આવી જા સજી કે પણ. અરે પણ તમે કઈ ભાન પડે કે નહીં? મારી વહુ દીકરા પર જુલમ કરે છે. અરે રે રે, જુલમ કહેવાય આને? અરે બહુ ડાહી છે વહુ તમારી. હું તને મારી દીકરી બનાવીને રાખીશ. બસ મારી એક વાત માની જા બેટા. હા કે હા કે હા હા મારા દીકરા. હા હા કે સર દાદા ત્યાં જ અને એને કે એ છોડ. હું તને જોહમ થા ગુલાબ જાંબુ શીરો તારા દાદા ને કીધે કે મારી ખુશી ઈચ્છતા હોય, મને જીવવા દેવા માંગતા હોય તો જમીન હસતા મળ્યા. એક ને એક વાત કેટલી વાર તમે સમજાવશો એને? અરે માની જશે હમણાં જો. મારો દીકરો છે, મારી વાત બધી સમજે છે. હું મારા દીકરાને મીઠાઈ ખવડું. અરે રડવાનું નથી જોઈતી મારે જમીન. અરે પણ કેમ? અરે ડુંગળી રોટલો આવી જા. ચાલાકી કર્યા વગર લઈ જા ને શાંતિ. કેમ? અને ચાલતા નથી આવડતું. એ સરખી ચાલ ને, ચાલ આ રોટલો ને ડુંગળી આપી દઉં એને. લંગડી લંગડી ચાલે છે, પણ મને લાગે છે હવે એનો દાદુ નહીં એનો પરદાદુ પણ આપણને 100 વીઘા જમીન આપવા આવશે. એ આવડત કોની? તમારા એકલાની નહી, એટલે બધી જ વાત પોતાના માથે નહીં લઈ લેવાની. મે જને ફોસલાવીને આ પણ આવી છે. તમને તો નિરાહાર હાર ના દાત. મને બધી જ ખબર છે. તમે મહેરબાની કરીને મારી બેનને હેરાન કરવાનું બંધ કરો. તમે એને આટલું આટલું દુખ આપો છો, એને સરખું જમવા નથી આપતા, માર મારો છો, આટલું કોણ હેરાન કરે? અરે રે રે, આ બધી વાતની જાણ થઈ ગઈ તને તો? તો પછી તને એ વાતની જાણ કેમ નથી થઈ કે અમે આવું શું કામ કરીએ છીએ, અમારે શું જોઈએ છીએ,
શું કામ જોઈએ છે? અને તમારે આપવું પણ જોઈએ. હા, આપવું જોઈએ. શું કામ જોઈએ, શું જોઈએ, બધી વાત તમારી બરાબર. પરંતુ જ્યારે તમે એની સાથે પ્રેમ કર્યો, જ્યારે તમે મારી બેનને ફસાવી, ત્યારે એ બધી વાતની ચોખવટ પાડી હતી કે ભાઈ હું આ માટે થઈને તારી સાથે આ બધું કરું છું. ચોખવટ પાડે તો લગ્ન કરે તે. હા, તમે એટલા લડાયા છો? અરે વાહ, આ તો સારું કહેવાય. હા, ચોખવટ પહેલા કરી દેવાની કે મારે જમીન જોતી છે ને, એટલે તું મારી સાથે લગ્ન કર. એટલે એ મારી સાથે લગ્ન કરીને આવે, પછી હું એની પાસે જમીન માંગુ. વાહ, શું નોલેજ છે તમારી પાસે. એ વાત નથી આદિભાઈ, એ વાત નથી. નોલેજ તો તમારામાં ઓછું છે, કારણ કે કોકની દીકરીને આવી રીતના હેરાન કરવી ને, તમને જરાય ફરક નથી પડતો? જરાય નહીં. કઈ વાતનો ફરક પડે? તો પણ તમે શું કામ કર્યું આ બધું? કહું તો છું કે સાંભળી લે પહેલા, શું કામ કર્યું એ? આ 100 વીઘા જમીન તમારા દાદા પાસે જે છે ને, એ જમીન અમારા નામે કરી દે. આ કરિયાવરમાં આપી હતી ને, એમ સમજીને અમને આપી દે, એટલે વાત પૂરી થઈ જાય ત્યાં. એટલે અમે મીરાને હેરાન નહીં કરીએ, શાંતિથી રહેશે અમારે ત્યાં. બેસ્ટ, સુપર. હા, પ્રેમનું ખોટું નાટક કરીને શેની માટે? ખાલી આ જમીન, રૂપિયા માટે. અને મને મારા બા અને દાદા કહેતા હતા કે આપણા દુશ્મનનો છોકરો છે, દુશ્મનનો છોકરો છે. પરંતુ મેં એની સામે જઈને એમ કીધું કે નહીં, આદિભાઈ તો મીરાને બહુ પ્રેમ કરે છે, એને ત્યાં મીરા એકદમ ખુશ રહેશે. બે તમાચા મારે તમારા લોકોને લીધે ખાવા પડ્યા છે. અરે, એના માટે સોરી. અને આમ આભાર વ્યક્ત કરું છું તારો કે તે મારા વખાણ કર્યા, એટલે તો આ બધું થયું. બાકી ક્યાં થવાનું હતું? હા, આ પાપની હકદાર તો હું પણ છું, કારણ કે મારી બેનને પાપમાં મેં જ નાખી છે. એની ભૂલ એટલી કે એણે તમને સાચો પ્રેમ કર્યો. આદિભાઈ, તમારી સામે બે હાથ જોડું છું. પ્લીઝ પ્લીઝ, મારી બેનને હેરાન કરવાનું રહેવા દો, એને સુખેથી ત્યાં જીવવા દો. કે તમારા તો ભરોસે છે, અત્યારે એને કોઈ રાખવા તૈયાર નથી. અરે, પણ હાથ જોડવાથી શું થશે? કદાચ આ જમીનના કાગળિયા આપો ને તો હું તમારી સામે હાથ જોડી નાખું. પણ તમે એ ક્યારે કરશો એની હું રાહ જોઉં છું. હા, તારા દાદાને વાત કર ને કે જમીન આપી દે, એ આપણે સમાધાન પણ કરી નાખશું. બસ ખાલી પૈસા પાછળ જ છો ને તમે, બીજું કાંઈ નથી ને? પૈસાની વાત જ ક્યાં આવે છે? તો આ એ જમીન અમારી જ હતી, પણ તમારા દાદાએ પછાવી પાડી. હા, આડેથી સોદો કર્યો તો હવે જમીન તો આપવી જ પડે. હા, આપવી જ પડે, બરાબર છે. એ બધી વાત અલગ છે. આ વિશે મને કે મારી બેનને તો ખબર નહોતી, અને કદાચ તમને પણ ખબર નહીં હોય. આ બધી વસ્તુ તો આપણા વડીલો વચ્ચે છે, અને એની સાથે બદલો લેવા માટે થઈને તમે આખું નાટક કર્યું. તમને જરાય વિચાર ના આવ્યો? વિચાર શેનો આવે? આ એના માટે તો આખો પ્લાન ઘડવાનો હતો, અને વર્ષો જૂની વાત હતી, એને મેં અત્યારે પૂરી કરવા જઈ રહ્યો છું. અને એ પણ હું પૂરી કરીશ મારા પપ્પાનું સપનું. હા, હું પૂરું કરીશ. મારી જેવો નાલાયક છોકરો મેં જિંદગીમાં જોયો નથી. સારું કહેવાય ને. ના, મને જોઈ લીધું એટલે બધું જ આવી ગયું. મારી બેન બહુ જ ભોળી છે, તમારા પ્રેમમાં તરત જ ફસાઈ ગઈ, અને એનામાં અક્કલ ઓછી જ છે. એને ત્યારે સમજાવી હતી કે ભાઈ દુશ્મનનો છોકરો છે, પણ નહીં, ખબર નહીં તમે એવી કઈ ચાલ રમી કે મારી બેનને ફસાવી લીધી. અરે રે રે, એ ફસાઈ તો ગઈ છે, પણ હવે સાલું કામ નથી થતું, એનું શું કરવું? અને આ છે ને, જ્યાં સુધી જમીન અમારા હાથમાં નથી આવતી ને, ત્યાં સુધી અમારા મીરાને હેરાન કરવી પડે છે. અને આટલી હેરાન કરવા છતાં પણ એના મોઢામાંથી એક શબ્દ એવો નથી નીકળતો કે હું મારા દાદા પાસે જમીન માંગું. હા, કેમ કે એ એના સંસ્કાર છે, અને જે વ્યક્તિ આ ખોટા રસ્તે ચાલીને આગળ વધે ને, એનું કામ તો કોઈ દિવસ થાતું જ નથી. સમજો, ઉપરવાળો બેઠો છે ને, એ જ ના થવા દે. તમે ગમે એટલી કોશિશ કરો. અરે, ઉપરવાળાની તો ઈચ્છા છે, એટલે તો આ બધું થાય છે. કે તમે જલ્દી અમને સમજીને આ જમીન આપી દ્યો, ઉપરવાળો તો પણ એ જ ઈચ્છે છે. પણ આ તમે છો કે સમજતા નથી, નથી તારી બેન સમજતી, નથી તું સમજતી, નથી તારો દાદો સમજતો. હવે ક્યારે કોણ સમજશે મને એ સમજ નથી પડતી. તમે મારા દાદા સુધી તો ના જ છો, તમારા મોઢેનું નામ પણ સારું નથી લાગતું. હા તો મારે ક્યાં તારા દાદાનું નામ લેવું છે? હા, મારે એનું કઈ કામ નથી. ખાલી આ તને કહું છું કે જો જ્યાં સુધી અમને આ જમીન નહીં મળે, ત્યાં સુધી મીરાની આવી જ હાલત રહેશે, અને આનાથી પણ ખરાબ થઈ શકે. પણ અમે એને ત્રાસ ક્યારે ઓછો નહીં આપી, પેટ ભરીને આપશો. ના કરો આદિભાઈ, પ્લીઝ ના કરો. શું ના કરો? અરે, તમે ના પાડશો અને અમે બંધ થઈ જશું એમ? અમારે જે જોતું છે નહીં મળે ત્યાં સુધી ચાલુ જ રહેશે. તું મને સમજાવવાની કોશિશ રહેવા દે. હા, કઈ વાંધો નહીં, પણ હું તમને કહી દઉં છું કે હું મારી બેનને આ બધી મુસીબતમાંથી કાઢી ન જ રહીશ. તમારથી થાય ને, એ કરી લેજો. અરે રે રે, હા તો બોલી, બટક બોલી બહુ બોલી, કાઢી લેજે.
હું તમને છેલ્લા બે ત્રણ દિવસથી એક વાત કહેવા માંગુ છું. સાંભળો ને. શું વાત કરવાની છે? એ જ કે આ આપણા આદિના લગ્ન થયા એને 2 મહિના તો થઈ ગયા. 2 મહિનામાં આપણે મીરાને જેટલો ત્રાસ અપાય ને એટલો આપ્યો, પણ એના દાદાની જમીન આપણને મળશે કે નહીં મળે ને એ એક સવાલ છે. તમને લાગે છે કે એનો દાદો આપણને જમીન આપશે? અરે એ લોકો તો મચક પણ નથી મારતા. અરે જમીન તો એનો બાપ પણ આપશે, કેમ નથી આપતો ને એવું જોઈ લઈશ હું. શામ ધામ દંડ ભેદ બધી રીત નીતિ અપનાવી લઈશ, એની પાસે જમીન તો લઈને જ રહીશ. તમને શું લાગે છે કે આ તમારી બધી નીતિઓ અપનાવવાથી શું એ જમીન આપણી થઈ જશે? કારણ કે હવે મને નથી લાગતું કે જમીન આપણા નામે થાય. આટ આટલા ત્રાસ આપ્યા તે છતાંય મીરા એક મચક પણ નથી મારતી. એને એમ પણ નથી થતું કે હું મારા દાદા સાથે વાત કરી અને આ જમીનને મારા નામે કરાવું કે આદિના નામે કરાવું. એટલે હવે આપણો આ પાસા ઊંધા પડતા હોય ને એમ મને લાગે છે. તમારી નબળી વિચારધારા એ તમારા નબળા પાસા. તમે એક વૃક્ષને કાપવા માટે 19-19, 20-20 ઘા કરો, ન કપાય એટલે એવું માની લીધું કે નહીં કપાય. શું ખબર એને એક જ ઘાની જરૂર હોય અને 22માં ઘાયે વૃક્ષ ધરાશાયી થઈ જાય. જમીન તો હું લઈને જ રહીશ. આટલા વર્ષોથી તમારા મનમાં તમે જે આગ જમાવીને બેઠા છો ને, હા, કે હું આ જમીન લઈને રહીશ, આપણા આદિત્યને એ છોકરી સાથે પ્રેમ થયો, પ્રેમ લગ્ન કરાવ્યા માત્ર ને માત્ર જમીન માટે, અને આટલું બધી નીતિ અપનાવ્યા પછી પણ જો એ જમીન આપણા નામે નહીં થાય ને તો આપણું બધું કરેલું વ્યર્થ છે. એવું કેમ વિચારી લીધું કે આપણા નામે નહીં થાય? થશે, મારા 19 ઘા લાગી ગયા છે, 1 ઘા બાકી છે, અને એ ઘા પડે એટલે વૃક્ષ ધરાશાયી છે. જોઈએ, તમને લાગે છે કે વૃક્ષ ધરાશાયી થશે તો થવા દો, પણ યાદ રાખજો જમીન તો તમારે એ લઈને જ રહેવી પડશે. કારણ કે આની અંદર મેં પણ ઘણા ભોગ આપ્યા છે, ખબર છે ને તમને? તે જો ભોગ આપ્યા છે તો નબળી વાત કેમ કરે છે? નબળી વાત કરીને તું મને પણ નબળો પાડવા માંગે છે? અરે જે સ્થિતિ દેખાઈ રહી છે ને એની હું વાત કરી રહી છું. આ સ્થિતિ જોતા લાગતું નથી મને કે આ જમીન આપણા નામે થાય. અરે 2-2 મહિનાથી ત્રાસ ગુજાર્યા પછી માણસ ઘર છોડીને જાય, ત્યાં આજીજી કરે, પગ પકડી લે અને કહે કે દાદા જમીન નામે કરો. આ કોઈ નાની સૂની વાત નથી, 100 વીઘા જમીન છે. તો શું તમે એક વાર માંગો અને ઘરે લઈને આપી જાય કે લો આ તમારી જમીન? મુશ્કેલ કામ છે, સમય તો લાગે. અચ્છા, મુશ્કેલ કામ છે. હા, આમને આમ હાથ પર હાથ ધરીને બેઠા રહીશું ને તો વર્ષોના વર્ષો વીતી જશે પણ જમીન આપણા નામે નહીં થાય. કંઈક કરવું પડશે. પણ હાથ પર હાથ ધરીને બેઠું છે કોણ? 2 મહિનાથી આપણી મહેનત ચાલુ છે અને હવે એનું પરિણામ આવવાની તૈયારી છે. પરિણામ તો સારું જ આવવું જોઈએ, કારણ કે મારા દીકરાના ભવિષ્યનો પણ સવાલ છે. જો પરિણામ ખરાબ આવશે ને તો આપણા બધાના જીવનમાં અંધકાર છવાઈ જશે. તને તારા દીકરાના ભવિષ્યની ચિંતા છે ને, મને 2 ચિંતા છે. શું? એક, મારા દીકરાનું ભવિષ્ય, અને બીજી, મીરાના દાદાની બરબાદી. એણે મારા કાળજી તે દિવસે દામ દઈ દીધો હતો જે દિવસે મારી વાત ધંધાની અણી ઉપર હતી અને વચ્ચે પડીને મારી 100 વીઘા જમીન ગામના પાદરમાંથી પાડી લીધી હતી. હા, એના દાદાનો વટ તો ઉતારવો જ પડશે, અને એનો વટ ઉતારશે આપણી વહુ ને એની પૌત્રી મીરા. જોઈએ છે
મારા કેટલા ઘા ઝીલવાની તાકાત છે એનામાં. એક ઘા એવો હશે છેલ્લો, એ ઘા પડે મારા શરણોમાં પડ્યો હશે. એ દિવસની તો કેટલાય સમયથી રાહ જોઈએ છે અને એ દિવસ જલ્દી આવવો જ જોઈએ. ત્યારે જ આ ઘરના તમામ લોકોના કાળજામાં ઠંડક થશે. ઠીક છે, તારી સાથે ખાલી વાતો કરવાથી કઈ નહીં થાય, મારે દાવપેચ પણ કંઈક ચાલુ કરવા પડશે. કરો, હું જાઉં છું. દાવપેચ તો શરૂ રાખવા જ પડશે, નહીતર આ બધા કર્યા પર પાણી ફેરવાઈ જશે. અશોક, તે મને મળવા બોલાવ. હા, કેમ નો બોલાવું? પણ મેં તને કીધું તો હતું કે જ્યારે મને ટાઈમ મળશે ને ત્યારે હું તને સામેથી કહીશ, તો પછી હવે એવું અર્જન્ટ શું કામ પડી ગયું? અરે, આપણે વાત થયાના 2 મહિના છે, તો કઈ સમાધાન થયું કે નહીં? કઈ સમાધાન થયું નથી, ઉલટો ત્રાસ વધી ગયો છે. શું? હા, હું અત્યારે જ મારા જીજુને મળીને આવી છું. એ લોકો મીરા ઉપર ખૂબ અત્યાચાર કરે છે, એને માર મારે છે, એને બેટક સરખું જમવાનું પણ આપતા નથી, અને મીરાની હાલત બહુ જ ખરાબ છે. તો તારા દાદા દાદી? મારા દાદા ને દાદીને મારે વાત કરવાની બાકી છે, પણ એ લોકો પણ સમજશે નહીં. એ ખાલી 100 વીઘા જમીન માટે થઈને મારી બેન સાથે આવું કરે છે. મને બા અને દાદાએ પહેલેથી જ કીધું હતું કે એ દુશ્મનનો છોકરો છે, એની સાથે લગ્ન ના કરાવો. પણ હા, પ્રેમ છે ને એ ભગવાને બનાવેલી ચીજ જ એવી છે, આમાં અટવાઈ જાય અટવાઈ જાય, અને મળી જાય મળી જાય, અને મળીને પણ એના પર દુઃખ પડે છે. હા એ જ ને, મારી બેને તો એને સાચો પ્રેમ કર્યો હતો, પરંતુ એના પાવટ અમને શું ખબર હતી કે આટલી મોટી રમત રમે છે. એણે રમત રમીને મારી બેન સાથે લગ્ન કરી લીધા, અને હવે એનું પરિણામ તો જોવો જ છો ને. અને મને મીરાબેન પણ મળ્યા હતા, એની હાલત બહુ જ ખરાબ હતી, એને પગમાં વાગેલું હતું, અને મેં એને કીધું કે તું અત્યારે અત્યારે મારી સાથે ચાલ કરે, પણ હવે એમ કહે છે કે મેં કરેલું મારે જ ભોગવવું પડશે. એને કઈ નથી ભોગવવાનું, હવે જ્યારે સત્ય સમજાઈ જાય ને પછી આપણે ત્યાંથી પાછું વળી જવાય. પણ અશોક, એક જોતા વાત સાચી પણ છે, કારણ કે મારા બા અને દાદાનો મગજ બહુ જ ખરાબ છે, અને તું તો એને પહેલેથી ઓળખે જ છે, તો હવે હું એને કઈ રીતના મનાવું? અને એમાં હવે આપણા લગ્નની વાત તું હમણે તો છાડવી જ જાજે, હું હમણે તો લગ્ન નહીં જ કરી શકું. અરે કોઈ વાંધો નહીં, કદાચ હજી 2 મહિના નહીં, કદાચ વર્ષની વાત જોવી પડે ને તો પણ હું જોઈશ, કારણ કે મેં તને હાસો પ્રેમ કર્યો છે, સમજે તું? મને એટલો તો ભરોસો હતો કે તું મારી વાત માનીશ, પણ અત્યારે મારે પેલા તો એ જ નિરાકરણ કરવાનું છે કે મીરાને એ નરકમાંથી હું કઈ રીતે બહાર કાઢું. મને તો કાંઈ જ સમજાતું નથી, બસ એક વખત બા અને દાદા માની જાય ને એને હું જેલ ભેગો કરાવી દઈશ. હા એમ જ કરજે, અને તું તારા દાદા દાદીને વાત પણ કરજે. હા, મને મીરા દીદીએ તો ના પાડી હતી બધી વાત કરવાની, પણ મારાથી થોડી રહેવાશે, હું એને આવી હાલતમાં તો જરાય એકલા નહીં મૂકું. અને આદિ, આદિ તો સાવ જનાવર જેવો છે, કોઈ વાતે સમજવા તૈયાર નથી. મેં એની સામે આટલા હાથ જોડ્યા, આટલી વિનંતી કરી, પણ નહીં, એને કોઈ ફરક પડતો જ નથી. ફરક માણસ હોય ને એમાં પડે, સમજે તું? હા, એ તો જનાવર જ છે, એનામાં શું ફરક પડે. પણ આવી બધી વસ્તુ મને પેલા ખબર હોત ને તો મારી બેનને એના હાથમાં જવા જ ના દેત, ગમે તેમ કરીને હું જ વાત અટકાવી દેત. હા, પેલા તો આપણને છે ને એ વ્યક્તિ આવ ભોળા લાગે, અને એમ લાગે કે આ આપણને હાસવશે, પણ પાછળથી એનો અસલી ચહેરો હોય ને એ બતાવે છે. હા, સાચી જ વાત છે, અમસ્તાઈ તે જે વસ્તુ પેલા દેખાતી હોય ને એ હોતી નથી. કહેવાય ને, માણસ જેટલું ભોળું દેખાય એવું અંદરથી હોતું નથી, કપટી જ હોય છે. હા, પણ જોજે હો, હું એવો નથી. ઓ, તારી ક્યાં વાત આવે છે આમાં, વાત કોની થાય છે, ક્યાં તું તારું નાખે છો? હા,
અને જો તો હા તું કેટલી મોળે પડી ગઈ છો, નકરી બળે ત્રાસ કરે છે કે હું મીરાબેન ની તો એની સિવાય બીજું છે શું મારા જીવનમાં? કેમ કે ઘરમાં બા અને દાદાનું ટેન્શન, બાર મીરા દીદીનું ટેન્શન, અને ઉપરાંત માં આદિભાઈ આ બધી વાત કરી નાખી છે એ ટેન્શન, અને તમારું ટેન્શન તો ઊભું જ હોય. અરે તું મારું ટેન્શન નહીં લેતી. હું નથી જ લેતી, પણ તમે આપો છો આવી આવીને. ભલે, અને તું હવે ઘરે જા, પછી દાદા દાદીને વાત કર. હા હું વાત કરીશ, પણ હમણે છે ને મને લગ્ન માટે કોઈ ફોર્સ ના કરીશ. ના ના, હું ફોર્સ નહીં કરું. અને કીધું ને કે જેટલો ટાઈમ રાહ જોવી પડે ને હું જોઈશ. સારું ચલ બાય. બાય, તારું ધ્યાન રાખજે. હા. હે ભગવાન, આ મારી સ્વીટીનું ધ્યાન રાખજે. હે ભગવાન, આ દિવસ સુધી મેં તમને કોઈ દિવસ ફરિયાદ કરી નથી, પરંતુ તમે તો તમે મારું માવતર છીનવી લીધું. મમ્મી પપ્પા, તમે અમને બંને બહેનોને મૂકીને શું કામ જતા રહ્યા? તમને ખબર છે અત્યારે મીરાની હાલત શું છે? એ બિચારી તડપે છે ત્યાં, આટલી દુખી છે એના સાસરે, પરંતુ એનું દુઃખ ભાંગવા વાળો ત્યાં કોઈ નથી. હું મારી રીતના ગમે એટલી મહેનત કરું, છતાં પણ મારું પણ કોઈ માનવા વાળું નથી. મેં એની હાલત જોઈ છે, એની હાલત કેટલી કપરી છે. કોઈ વ્યક્તિ આવું કપટ કરીને છોકરીને ફસાવીને એના ઘરે લઈ જાય, લગ્ન કરે, અને પછી એને આટલા દુઃખ આપે, એને બે ટક સરખું ભોજન પણ ના આપે. આ તે કેવી પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિમાં છોકરી એકલી ઊભી છે. નથી એના માવતર સાથ દેવા વાળા, નથી એના સાસરેથી કોઈ સાથ દેવા વાળું, તો પછી એ કરે તો કરે શું? બેટા 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 રડ નહીં. અમે છીએ ને તારા દાદા અને દાદી. હા, આજે અમને અહેસાસ થયો કે મારી દીકરી આટલી બધી દુઃખી છે, અને પણ દુશ્મન ના કરે. હા, ગુસ્સો તો હતો, કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર, સવાલ પૂછ્યા વગર, અમને કીધા વગર એ ભાગી ગઈ, અને તો કોઈ પણ માવતરને થાય. બસ એ ગુસ્સો તો અમને પણ હતો. આજે આજે જ્યારે તે આવીને એની સાચી હકીકત અને એની પરિસ્થિતિ અમને કીધી ને, ત્યારે બસ અમે બંને જણા મીણની જેમ ઓગળી ગયા. બધો ગુસ્સો અમારો ઓગળી ગયો, અને અમે નક્કી કર્યું છે બેટા, નક્કી કર્યું છે. હા બેટા, હવે તારી મોટી બેનને છે ને એ નર્કમાં અમે પીડાવા નહીં દેવી. હા, અમે એની વારે જઈશું, એના દુઃખમાં અમે ઊભા રહીશું બેટા. હા, એના સાસરિયા સામે અમે લડત આપશું, જોઈએ શું થાય છે. ભગવાન આપણી સાથે છે, તારા મમ્મી અને પપ્પા પણ અમારી સાથે છે, હે ને? જે થશે એ સારું જ થશે. તું બેસ, અમે જઈએ છીએ. ચિંતા ન કરતો બા દાદા, સાચે જો સાચે તમે મને આ શબ્દ ના કહેત ને થોડી વાર લાગી, બાકી આ નરા તમને તો કેદારનો સીધો કરી દેત. બસ ચાલો ને જલ્દી જઈએ. હા જલ્દી જાઓ, મીરા દીદીને ઘરે લઈને આવો. એ તો નથી ખબર, પણ લડત તો અમે પૂરેપૂરી આપશું. હા બેટા, ચાલ બેટા ચાલો. હે ભગવાન, આજે તમે મારી આ પ્રાર્થના પણ સાંભળી લીધી. બસ હવે મારા બા અને દાદા
ઊંચી લડત માટે ગયા છે એ એને પાર કરીને આવે અને મારા મીરા દીદી બધા દુઃખ મૂકીને ફરીથી આ ઘરમાં પાછા આવી જાય, બસ એટલું જ જોઈએ છે. આપણી પાસે માફી માંગી જાય, અહીંયા આવીને આપણને કહી દે કે લ્યો તમારી જમીન રાખો તમે, પણ ના એવું તો કઈ થતું નથી. ક્યારે થશે આવું બધું? થશે બેટા, થશે. શું થશે? આ તમે લોકોએ કહ્યું ને એટલે મેં લગ્ન કર્યા, આ મીરાને પટાવી બધું કર્યું, પણ હવે હવે મારે શું કરવાનું? જ્યારે પરિણામ ભળવાનું થાય ત્યારે માણસને થાક લાગે છે, જ્યારે થાક લાગે ને ત્યારે જરૂર ફળ ભળવાનું હોય છે. હા, આટલી મહેનત કરીને બેટા તો થોડી ધીરજ રાખી લે, જમીન તો આપણા હાથમાં છે અને ફળ એ ખાવું છે ને મારે છે ને આ પરિણામની રાહ નથી જોવી. કેમ કે હવે છે જુલમ ની પરાકાષ્ઠા પૂરી થઈ ગઈ છે એટલે રિઝલ્ટ આવવું જ પડે. હા, આશા તો રાખું છું કે કદાચ સારું ફળ મળી જાય. અરે આવો આવો વેવાય આવો, આ ઘર તમારું સ્વાગત કરે છે. તમારા આવાથી અમારું આંગણ એકદમ પવિત્ર થઈ ગયું. ધન્ય થઈ ગયા અમે તો. આ તમારા તો દર્શન દુર્લભ હતા, અચાનક અમારા ઘરમાં આવ્યા તો આનંદ આનંદ. અરે બહુ આનંદ. જાણી શકીએ કેમ અચાનક કેમ આવ્યા? અરે ધીરજ રાખ, મહેમાનને પહેલા આવીને શ્વાસ લેવા દેવાય, પછી મહેમાન એની જાતે જ કામ કહેવાના હોય. ઘરે આવવાનું કારણ થોડું પૂછાય. એ પણ છે, બેસાડી દઈએ. બેસો ને, બેસો બેસો બેસો. હા બેસો. અરે બેસો ને. હા અરે વાહ, બેસો. વેવાણ બહુ ગભરાય છે બેસતા. હે વેવાણ, ઉદાસ કેમ છે? શું થયું? કઈ બીમારી તકલીફ? અમે તમને વિનંતી કરીએ. અરે રે 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 રે, હુકમ કરો વેવાણજી, વિનંતી નહીં હુકમ કરો. હા, અમે તો તમારા હુકમની રાહ જોઈએ, અમારે વિનંતી નથી કરવી અને નથી કરાવવી. હવે કહેવા દે, શું કહેવા માંગો છો? તમારું વેર મારા દીકરા સાથે હતું ને, તો પછી મારી મીરા પર એ બધું વેર શું કામ ઉતારો છો? મારી મીરાને તમે દુઃખી કરો છો. અરે પણ શું જોઈએ છે તમને? વાત કરે છે પર યાર શેનું અમારે? અરે એ તો વ્યવહાર હતો, એ તો વહીવટ હતો. ના, વેર જ હતું, મને ખબર છે. જ્યારે અમને સમાચાર મળ્યા કે મારી મીરા તમારા ઘરે આવવાની છે ને, ત્યારે ધ્રાસકો પડ્યો હતો. હવે મારી મીરા ક્યારે હસી નહીં શકે, મારી મીરા ક્યારે સુખેથી રહી નહીં શકે, તો શું કરીએ? અમને તો કઈ જાણ જ નહોતી. હવે એ બધું સાંભળવા અમે માંગતા નથી, અને તમે આવી બધી વાત કરવા આવ્યા હોય તો દરવાજો પાછો છે ને સામે જતો, જ્યાંથી તમે આવ્યા ત્યાં. હા, આજે તમે ગમે તે વાત કરતા હો, અમને ખબર છે અમારી દીકરીને તમારા દીકરાએ પ્રેમજાળમાં ફસાવી અને અહીંયા બહુ બનાવી લઈ આવ્યા, અને કરિયાવર પેટે એની પાસેથી તમે 100 વીઘા જમીન
જે અમે ખરીદી એ આપ માંગો છો ને? ના 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 ના, એ તમારે સમજવા ફેર થાય છે. એ જમીન તમારી હતી જ નહીં, એ જમીન તો અમારી હતી. આ તો તમે વચ્ચે પડીને લઈ ગયા હતા, એટલે એ કરિયાણમાં નહીં પણ વ્યવહાર ચૂકતે કરવાની વાત હતી. એ જે કંઈ હોય ને એ જે તે સમયની વાત છે. મારા દીકરાએ અમને કીધું હતું કે ખેડૂત જમીન અમને આપવા માંગતો હતો, અમારી શાક સારી હતી એટલે એ જમીન અમને આપી અને તમને વસવસો રહી ગયો. બસ રૂપિયા અમે ચૂકવા હતા, તમે તો નતા ચૂકવા ને ના કઈ. અરે શાક તમારી સારી હતી તો શું અમારી આબરૂ ખરાબ હતી? હા, અને રૂપિયા ચૂકવવા તો અમે પણ તૈયાર હતા, તો વચ્ચે પડવાની જરૂર શું હતી? હવે ખેડૂતનો વિચાર હતો જમીન અમને આપવાનો, અમને તો એવી કંઈ ખબર નહોતી કે તમને એ જમીનમાં રસ છે. અમે લઈ લીધા પછી તમે કદાચ એ જમીન પર ડો રાખ્યો હોય તો અમને કેમ ખબર પડે? જમીન પહેલેથી અમારા નામે થવાની હતી અને ડોડો પહેલેથી અમારો ત્યાં હતો, વચ્ચે તો તમે લોકો કૂદ્યા હતા. અને હવે રસ આ બધી વાત કરવાનો સમય ગયો બે ભાઈ. તમારો દીકરો જ્યારે એનું પેમેન્ટ કરવા જતો હતો ત્યારે મેં અટકાયો. મેને કહ્યું હતું કે જમીનની વાત મારે ફાઇનલ ઉપર છે તો તું આમાંથી હટી જા, પણ ન માન્યો. કમેન્ટ કરીને જમીન લઈ આવ્યો તો તે દિવસથી મારા મગજની ચક્રી ફરી ગયેલી હતી અને એનું પરિણામ આજે તમે જોઈ રહ્યા છો. મારા દીકરાની કદાચ એ ભૂલ હોઈ શકે અને એટલે જ આજે અમે આ અમારી મીરા દીકરીનું દુઃખ નથી જોઈ શકતા અને એટલે જ અમે છે ને અમારા દીકરાના ભાગરૂપે પ્રાયશ્ચિત કરવા આવ્યા છીએ. તમારે કરિયાવરમાં એ જમીન જોતી હોય ને તો અમે આપી દેવા તૈયાર છીએ, પણ મારી દીકરીને છે ને તમે આમ હેરાન ન કરો. અરે ના ના ભાઈ, અરે રે ભાઈ, તમે આટલી સારી વાત કરતા હોય તો અમારી મજા છે ને બધી વાત કરવી. તમે નહીં, તમારી દીકરીને તમારું આખું ખાનદાન ખુશ થઈને રહેશે અને એની ચોકીદારી હું કરીશ. કોઈની મજા છે તમારા પરિવારના ઘરના દરિયા પર પણ નજર નહીં. અમે છે ને આ કિંમતી જમીન અમારી દીકરીના સુખ માટે થઈને તમારા ચરણોમાં ધરવા તૈયાર છીએ, પણ ફરી વિનંતી કરું છું મારી દીકરીની આંખમાં આંસુ ન આવવા જોઈએ. અરે નહીં આવે, તમે શું કામ ચિંતા કરો છો દાદાજી? હા, તમે જમીન આપવા માટે તૈયાર થઈ ગયા ને એટલે મારે બધું જ આવી ગયું, પણ હજી એક વાત બાકી રહી જાય છે. કઈ વાત બીજી ભાઈ? હા, મારા પિતાશ્રીનું દિલ દુભાણું છે અને જો હું એને સાફ ન કરી શકું તો હું દીકરો શું કામનો? હા, અમારો દીકરો બિલકુલ સાચું કહી રહ્યો છે બેટા. તારા પપ્પાની સાથે જે થયું હતું એ એનો બદલો લેવો છે કે પછી તારા પપ્પાને આપણે રાજી કરવા છે? બદલો પણ લેવો છે અને પપ્પાને રાજી પણ કરી દેવા છે. વાહ, તો એના માટે તમે દાદાજી તૈયાર છો ને? બોલો. હા, મારી દીકરીઓના સુખ માટે હું કઈ પણ કરવા તૈયાર છું. હા, તો એક નાનકડું એવું કામ કરવાનું છે. અત્યાર સુધી તમે જે આ મૂછના આંકડા, આ તમારી પાઘડી, આ તમારું માન અને મોભો તમે જે જાળવો છે ને, આ એકવાર તમારી પાઘડી ઉતારીને અમારા પિતાશ્રીના ચરણોમાં મૂકી દો એટલે બસ, તમારી દીકરી સુખી સુખી ને સુખી. પવિત્ર ચરણો, પવિત્ર ચરણો. તમારા અત્યાર સુધીના કરેલા બધા પાપ ધોવાઈ જશે. પાપ ધોવા વાળા આપણે કોણ? આપણે તો ના ગુના માફ કરીશું. ચાલો દાદાજી તૈયાર થઈ જાઓ, ચાલો ચાલો ઊભા થાઓ, ઊભા થાઓ, થાઓ. અરે પપ્પા, તમે એક કામ કરો, અહીંયા સામે આવી જાઓ, આ બાજુ પર આવી જાઓ. બસ, અરે તમે દાદાજી અહીંયા અને દાદી આ બાજુ આવી જા. જો દાદાજી થોડી વાર હિંમત રાખી દો અને છે ને આ પાઘડી ઉતારીને પપ્પાના ઘરમાં મૂકી દો. મજબૂત બની જાઓ, મજબૂત. ચાલો
દાદા કમ ઓન યસ મારો દીકરો કહે છે કરમ કરે હસો 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 દાદા હા શું કરો છો તમે? તમારી પાઘડી હું કોઈના પગમાં નહીં પડવા દઉં. હું કેમ બચમાં બોલે છે? બચમાં બોલે છે એટલે દાદા તમારી પાઘડી પાછી પહેરો. તમારી પાઘડી પાછી પહેરો. બેટા તારા સુખ ને ખાતર દાદો દાદી આજે જાન આપવા પણ તૈયાર છે, તો ઇજ્જત તો ક્યાં સવાલ છે બેટા? તમને મારા સમજે પહેલા તમે પાઘડી પહેરશો ને પછી જ બીજી વાત થશે. લીલાઓ તમે કર્યું કાર્યું બધું પાણીમાં નાખી દેશો. પપ્પા તમારે તમારે સુખડી શીરો ભજીયા નથી ખાવા? આ ઘરમાં રાજ નથી કરવું. બસ કયું ઘર કયું સાસરીઓ ને કયા લગ્ન? હું આ લગ્ન અત્યારે અહીંયા જ તોડું છું. એ પણ મિરાવો મિરાવો શું કરો છો? દાદા એની મરજી થી બધું કરે છે. અને જમીન આપવા પણ તૈયાર થઈ ગયા છે ને હવે તું વાત કરે છે? અરે બેટા વડીલો કામ કરતા હે, એમાં પગ ન અટકાડાય, કામ કરવા દેવાય. દાદા આ શું કરવા જઈ રહ્યા છો તમે? હવે નાલાયક અને નીચ લોકોના પગમાં તમારી ઇજ્જત મૂકવા જાવ છો? શું કરીશ? હા હા તું પાડીશ, મારીશ, માર માર ને ઉપર. અરે નિરાવો બસ કી મર્યાદા જાળવી ને કી બહુ સારી હતી. શું સમજો છો તમારા માં? શું સમજો છો? મે મારા દાદા દાદી નો વિશ્વાસ તોડ્યો, એના કરતા વધારે વિશ્વાસ તમારા પર કર્યો, તારા પર કર્યો. માણસ થી ભૂલ થાય, પણ આજે શું કર્યું? પણ આ લોકોના પગમાં તમારી આબરૂ નહીં પડવા દો. દીકરા અમારાથી તારું દુઃખ નતું જોઈ જતું, અરે અમારે ક્યાં બધું બાંધીને જવું છે? તારું સુખ જો તને અહીંયા મળતું હોય ને, તું જે ઈચ્છા અહીંયા આવી તો બેટા અમારી પાઘડી એ શું વિશાદ છે બેટા? એને જમીન જોઈએ છે કરિયાવરમાં, તો જમીન આપી દેવી. તમને શું લાગે છે આ લોકો જમીન લઈને શાંત બેસશે? ના દાદા, આવા લાલચી માણસો ક્યારેય શાંત નથી બેસતા. પહેલેથી જાણતો હતો પણ તું એના ભાવમાં આવી ગઈ, પ્રેમ કરી બેઠી અને આ પરિવાર સાથે અપેક્ષા રાખી બેઠી કે આ સુખ મળશે મને. આજે આજે જો તે આવડી મોટી અગ્નિ પરીક્ષા આપી, છતાંય એના મોઢા પર કોઈ વાતનો રંજ નથી. એક કસાઈ જેવા છે આ માણસો. એ જ ભૂલ થઈ ગઈ મારી કે મેં મારા પરિવાર કરતા વધારે વિશ્વાસ આના પર કર્યો. કાયદેસરનો ફાયદો ઉઠાવ્યો ને મારી લાગણીનો, પ્રેમ જાળમાં ફસાવી મરત થઈને રડવાની હિંમત નહોતી.
છોકરીની સાથે રમત કરો. બસ તારે અમારો છેલ્લો અને પહેલો ફેસલો છે. મારે આ લોકોના ઘરમાં નથી રહેવું, નથી જોતા મારે આવા લગ્ન ને આવો પ્રેમ. તમારાથી ન સચવાવું, તું મને થોડીક દવા લઈ આવીને પીવડાવી દેજો. અરે ના દીકરા, તું તો અમારું લોહી છો, તમારા પરિવારનું સંતાન છો બેટા, તું છો ને તો બધું છે અમારું. બસ બેટા, હવે રડ નહીં, તારું તપ પૂરું થયું બેટા, બહુ ભોગાય પોતે. હવે આવા નઠારા માણસો માટે જીવવું ને એના કરતા તો છે ને એને ત્યજી દેવા સારા. મહેરબાની કરીને મને માફ કરી દે. મને નહોતી ખબર કે મારી એક નાદાની તમારી ઇજ્જતને કોકના પગમાં પાડી દેશે. મેં તો એનો બહુ વિશ્વાસ કર્યો હતો. મને તો એમ હતું કે તમારા કરતા વધારે પ્રેમ મને એ કરે છે, એનો પરિવાર મને તમારા કરતા વધારે સાચવશે. માણસો કેટલું કપટ કરી શકે ને આજે ખબર પડી. ભૂલ જેવી દીકરીને પોતાની વાતોમાં ફસાવવાની, પ્રેમના નામ પર એનો ઉપયોગ કરવાનો, અને જેવી કે એના ઝાંસામાં આવી જાય ને ઝાડમાં ફસાઈ જાય ને એવા એની સાથે લગ્ન કરીને એને પુત્રાની જિંદગી જીવવા પર મજબૂર કરે છે માણસો. છેવટે દીકરી પાસે કોઈ રસ્તો નથી રહેતો. મા બાપનું ઘર છૂટી જાય છે, સાસરા પક્ષવાળા સાચવતા નથી. કાં તો ખોટા ધંધા કરવાના, કાં તો ભીખ માંગવાની, અને બંને માંથી એક ના કરી શકે ને તો ગળા ફાંસો ખાઈને મરી જવાનું. મીરાદી ના બેટા ના, પ્રેમ કરવો ગુનો નથી, પ્રેમ લગ્ન કરવા પણ ગુનો નથી, પણ બસ ખોટું પાત્ર આવી જાય ને એ ગુનો છે, એ ભૂલ છે, જે આજની દીકરીઓ નાદાન દીકરીઓ સમજી નથી શકતી. પણ બેટા, ગુસ્સો તો અમને પણ આવ્યો હતો કે હવે ક્યારે અમે તારું મોઢું પણ નહીં જોઈએ. તે પ્રેમ તો કર્યો પણ દુશ્મનના દીકરા સાથે કર્યો, બસ એનો જ ગુસ્સો અમને બંનેને હતો. અને મા બાપ વગરની દીકરી અમને જાણ કર્યા વગર પ્રેમ લગ્ન કરીને ભાગી જાય, એનાથી વધારે દુઃખ શું હોય. પણ દીકરા, આજે તારા માટે અમને બંનેને અભિમાન છે જે થયું તે, પણ તે તારા દાદાની આબરૂ, એની પાઘડીનો વટ રાખ્યો બેટા, એનો વટ રાખ્યો તે. હા મારી દીકરી, તે છે ને આ ભકુરને અને તારા મા બાપને તે ઉપર બેઠા આશીર્વાદ તને આપી રહ્યા છે. તે બેનું નામ તે ઉજવું કરી બતાવ્યું બેટા. હા બેટા, બાકી આ સામેનો પરિવાર છે ને નઠારો હતો, જમીન સાથે એનું કઈ લાગતું વળગતું જ નહોતું. બસ આ તો ખોટા બહાના હતા, જમીન પડાવી લેવી હતી તારા બાપ પાસેથી, એટલે એ કાવા દાવા રમતા હતા, અને છેલ્લે તને ફસાવી બેટા. અમે તને પડતા દુઃખ સાંભળીને જે તારી બેને સંભળાવ્યો આપણે, ખૂબ દુઃખ થતું પણ અમને રંજતો કે અમને પૂછ્યા વગર તો પ્રેમ લગ્ન કરી બેઠી, આવડું મોટું પગલું ભર્યું છે. અમે તારી વારે આવવામાં બહુ વાર લગાડી બેઠા, બહુ વાર લગાડી.
મારી મીરા, મારા ઘરની આબરૂ બિચારી દુઃખમાં પીડાતી રહી.